जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्रायाणं, नमो वज्रायाणं, नमो लोये सपसावणं, नमो लोये सपसावणं, एषो पञ्चनमुकारो, एषो पञ्चनमुकारो, सपभाव प्रणासनो, मंगलानं च सव्येषिं, मंगलानं च सव्येषिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। हे सच्चिदानंद, जय मिश दादा। जय सच्चिदानंद, जय मिश दादा। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बदाव जय मिश दादा जी, आप 15-20 મિનિટ બાળકો સાથે થોડી વાતો કરો। આ કૃપા ને ક્વેશ્ચન છે, આ બોલો। યસ, બોલો કૃપા। હાઉ ડઝ દાદા ભગવાન રીડ માઇન્ડ્સ? શું કહે છે પ્રદીપભાઈ? શું હાઉ ડઝ દાદા ભગવાન રીડ અવર માઇન્ડ? કે છે કે દાદા ભગવાન આપણું મન કેવી રીતના ઓળખી શકતા છે? આપણું મન મન કેવી રીતના ઓળખી શકતા? કેવી રીતે એમને ખબર પડી જાય કે અમારા મનમાં શું ચાલે છે? આ દર્પણની સામે તું ઊભી રહે કે એના વિશું નામ તારું? નામ શું? કૃપા। કૃપા, 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 દાદાની કૃપા। બરાબર છે। આ દર્પણ ની સામે ઉભી રહેતો તો બધું દેખાય કે ના દેખાય? દર્પણ ને મિરર, મિરર, બધું દેખાય ને? તું તારા ખાલી વાળ ઓળવા માટે ઉભી રહી હોય પણ ખાલી વાળ ઓળવાનું ભાગ જ દેખાય કે બધું જ દેખાય? બધું દેખાય એવું કે છે? હા બધું દેખાય। વાત સમજાય કે ના સમજાય? એવી રીતે દાદા દર્પણ જેવા શુદ્ધ હતા, અને તું શુદ્ધ થઈ જાય તો તને બધું દેખાય ને બધું ખબર પડે તને? ઇફ યુ બીકમ અ પ્યોર ધેન યુ વિલ નો એવરીથિંગ યુ કેન સી ટુ। કૃપા સમજાયું કે ના સમજાયું? યસ। તારું એકલું ના દેખાય, કોઈ જગત નું દેખાય બધી વસ્તુ, જગત શું છે શું નહીં બધું જ ખબર પડે ને? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। બધા એનીબડી અધર ક્વેશ્ચન? Wow, that's beautiful. Man, you been barabar jawab apyo. Jai Sachidananda. Saras. Abu Saras. Jai Sachidananda. Jai Sachidananda. Jai Sachidananda. બાળકો જો તમે ક્વેશ્ચન પૂછો તો જમેશ દાદા તમને ક્વેશ્ચન પૂછશે, એટલે તમને જમેશ દાદા તમે ક્વેશ્ચન પૂછો વિધિને। મને તો બહુ બહુ ગૂંચવણ થાય છે વિધિ, બધા મને ખુલાસા આપીશ કે નહીં આપે વિધિ? હા હા, આપણે આપણે સત્સંગમાં કેમ જોડાવાનું? આપણને સારું શીખવા મળે, એટલે શું સારું શીખવા મળે? એમ આપણે ફ્યુચરમાં બધું સારું કરી શકીએ, ખોટી સંગતમાં ના લાગીએ, એના માટે। ફ્યુચરમાં સારું કરે એને ખોટી સંગત ના લાગે? હા, વર્તમાનમાં કશું લાભ ફાયદો ના થાય? વર્તમાનમાં તો ફાયદો જ ફાયદો છે, તો પછી ફ્યુચરમાં કેવી રીતે ફાયદો કહેવાય છે? એટલે સત્સંગમાં કહે છે ને, આપણું વર્તમાન સુધરે તો આપણું ફ્યુચર પણ સુધરે।
આપણે ત્યાં વર્તમાનની ક્યાં વાત કરી, ત્યાં તો ફ્યુચરની વાત કરી. હા, એટલે સત્સંગમાં તમે આવો તો તમારું આખું જગત જેમ છે તેમ સમજાય. હા, હું કોણ છું, ક્યાંથી આવ્યો, જગત શું છે, કર્મ શું છે, બંધન શું છે, કોણ કરતા છે, વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે જેમ છે તેમ બધું સમજાય કે દેખાય કે ના દેખાય? હા દેખાય. પછી જીવનમાં પ્રશ્ન કેટલા રહે? ના રહે પ્રશ્ન. પછી તમે કોઈ બી વ્યવહાર આવો તો એમાં આશ્ચર્ય કેટલું થાય? કોઈ બી વ્યવહાર વિચિત્ર આવે તો? ના થાય આશ્ચર્ય. કોઈ બી વ્યવહાર એવો વિચિત્ર આવે તો અટકી કેટલા જાવ તમારે? ના અટકાય. હવે તમે કોઈ બી વ્યવહાર આવે એમાં તમે વિચિત્ર આવે કે ગમે તો વ્યવહાર આવે તો તમને પ્રશ્ન ના થાય, આશ્ચર્ય ના થાય, અટકી ના જાઓ તો તમે ભૂતકાળમાં આયા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો ભવિષ્યમાં આયા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો સે કઈ કઈ કયા કાળમાં આયા તમે? વર્તમાનમાં જ. હા, તો પછી જેનું વર્તમાન હોય એનું પછી ભૂતકાળ સારું થઈ જાય કે ના થઈ જાય? હા થઈ જાય. તો જેનું વર્તમાન બરાબર તો એનું ભવિષ્ય સારું થઈ જાય કે ના થઈ જાય? હા થઈ જાય. તો સત્સંગ થી આટલો બધો લાભ હોય? હા. તો પછી તું સત્સંગમાં જોડે તો ભાઈ તારે ભણવાનું હશે એ બગડશે નહીં? ના, આપણે સત્સંગમાં રહીશું તો આપણું ભણવાનું ઉલટાનું વધારે સારું થશે. વધારે સારું થશે? એ કેવી રીતે વધારે સારું થાય? એટલે એમ કે આપણે સત્સંગમાં ને સત્સંગમાં રહીએ તો બીજે ક્યાંય બીજે મન ભટકવાનું નથી અને દાદામય રહેવાનું છે મન. સત્સંગમાં ને સત્સંગમાં રહો એટલે બીજે મન કે ચિત્ત જતું નથી, વાત સમજાય ને? હા, એટલે એક જ વાર તું વાંચે કે જોવે તો તને યાદ રહી જાય તને. હા, અને સારામાં સારા માર્ક્સ તને મળે. હા, વાત સમજાય કે ના સમજાય? હા. અને તું સત્સંગમાં જોડાયેલી ના તો તું 24 કલાકમાં તું 12 કલાક વાંચે ને તેમ છતાંય તારે માર્ક્સ જેટલા જોઈએ એટલા મળે નહીં તને. હા સાચી વાત છે. આગળ તારું ચિત્ત બધું કેવું છે? એક ચિત્ત હતું એની જગ્યાએ અનંત ચિત્ત થઈ ગયું. હા. અને સત્સંગ એટલે બીજું કશું નહીં, પોતાને ઘરે આવું એનું નામ સત્સંગ કહેવાય. હા. આપણે અત્યારે પોતાના ઘરમાં નથી, બહાર છે. વાત સમજાય કે ના સમજાય? વાંચે તો એ કાયમ માટે યાદ રહી જાય કે ના રહી જાય? હા રહી જાય. શિક્ષક કે ક્લાસમાં તમને જે ભણાવે તો કાયમ માટે યાદ રહી જાય કે ના રહી જાય? હા રહી જાય. પછી એને એક્ઝામ આપે તો એમાં સારામાં સારા માર્ક્સ મળે કે ના મળે? હા મળે. સત્સંગ એ મુખ્ય પેદાશ છે. હા. અને ભણવું છે બધી વસ્તુ એ ગૌણ કહેવાય. તો તું સત્સંગમાં આવે મુખ્ય પેદાશ કરે એટલે ગૌણ પેદાશ તને બાય પ્રોડક્ટમાં ફ્રી ઓફ કોસ્ટ મળે તને. હા. પણ અત્યારે આપણે બધા શું છે કે સત્સંગ ને ગૌણ બનાવી દીધો છે. હા. અને ગૌણ ને મુખ્ય બનાવી દીધું છે. હા. એટલે કેવું થાય, આપણે અત્યારે શું કરીએ છીએ અને દાખલાથી સમજવું હોય તો કે જે ભગવાન હોય એટલે કે કૃષ્ણ કે રામ કે મહાવીર કે દાદા ભગવાન હોય એ મુખ્ય પેદાશ કરે. હા. અને આપણે બધા કઈ પેદાશ કરીએ છીએ? ઘાસની ખેતી કરીએ છીએ આપણે. હા. અને આ આ કૃષ્ણ રામ મહાવીર છે કે દાદા ભગવાન છે ઘઉંની ખેતી કરે. હા. ઘઉંની ખેતી કરે ને ઘાસની ખેતી કરે તો બજારમાં વેચવા જાય તો કોના પૈસા વધારે આવે? ઘઉંની ખેતીના. હા. અને ઘઉંની ખેતી કરે અને ઘઉંને જુદું પાડે તો પછી બાકીનું શું કહેવાય? એને ઘાસ કહેવાય. ઘાસ કહેવાય. તો જો આ ઘઉંની ખેતી કરી એમાં બાય પ્રોડક્ટમાં તમને ઘાસ મફત મળે છે. હા. તો આ વિધિનું બધું જ તમારે આ તમે સત્સંગમાં રહો તો વિધિનું બધું જ થઈ જાય. હા. એને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, બિઝનેસમેન બનવું હોય, વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. કરવું હોય એને એને બધું એને બાય પ્રોડક્ટમાં મળી જાય. હા. પણ જે બાય પ્રોડક્ટની વસ્તુ છે એને મેઇન બનાવી દીધી છે અને મેઇન વસ્તુને આપણે બાયમાં મૂકી દીધી છે એટલે અત્યારે બાવાના બે બગડે છે, ના આમનારી કે ના આમનારી. હા. ના ઘરના ના ઘાટના. સાચી વાત છે. માટે સત્સંગની જરૂરત છે. હા. તો આ દીપક આનંદજી અને રજની દાદાએ ગોઠવ્યું છે, બરાબર ગોઠવ્યું છે ને? હા બહુ જ સરસ ગોઠવ્યું છે. પછી હવે તારે નિયમિત થઈ જવાનું કે પછી કોક કોક વાર આવવાનું સત્સંગમાં? ના નિયમિત થઈ જવાનું. હા ભાઈ, પણ રિમાઇન્ડ નહીં કરવાનું. હા આ સમજાય ને? હા સમજાય. આ મુખ્ય પેદાશ થશે એટલે બાકીની બધી વસ્તુ તને આ બધું જે કરવું હોય બધું થઈ જશે તાર બધું.
ઓછી મહેનત બહુ ઓછા એફર્ટ છે તારે બધી વસ્તુ થઈ જશે સાચી વાત છે આ સમજાય કે ના સમજાય હા સમજાય એટલે આ સત્સંગનું મહત્વ આવું છે હા બરાબર છે ને હા જીતાય તારી અંદર નો માલ છે એ સત્સંગ ને મહત્વ એટલું આપેલું નથી હા અને બીજી બધી વસ્તુ ને મહત્વ આપેલું છે સાચી વાત છે હવે તે નહીં પણ તારા જે મા બાપ છે કે બીજા બધા અડોશ પડોશ કે સગા વાળા પણ સત્સંગ ને મહત્વ નથી આપ્યું પણ વિધિ બહુ ભણી ગણી ને મોટી થાય ડોક્ટર થાય એન્જિનિયર થાય એને મહત્વ વધારે આપ્યું છે હા કે એને આપવાનું છે પણ એ ગૌણ પેદાશ છે પણ મુખ્ય પેદાશ કઈ રીતે કે સત્સંગ સાચી વાત છે આપણે સત્સંગમાં રહીએ ને તો વધારે આપણને સારું ભણવામાં બી આપણે અહિયાંથી બી સારું થાય પેલામાં કરીએ તો પણ સત્સંગમાં રહીને કરવાનું તો દાદાના આશીર્વાદ બી મળ્યા હોય ને બધાના બી દેવેશ દાદા બરાબર દેવેશ દાદા હા હા સત્સંગમાં રહેવાથી શું કીધું તે શું નામ છે ચેલસા કેસા ચેલસા ચેલસા હા ચેલસા ત્યાં શું કીધું સત્સંગમાં રહેવાથી સત્સંગમાં રહેવાથી દાદાના આશીર્વાદ મળે તો પછી બધા આપતા પુત્ર ના બી આશીર્વાદ મળે અને ભણવામાં બી આપણે સારા થઈએ અને તો કે આ સત્સંગ એ મુખ્ય વસ્તુ થઈ ચેલસા હા એ મુખ્ય વસ્તુ થઈ અને મુખ્ય વસ્તુ તું કરે તો એની જોડે સંકળાયેલી બીજી બધી વસ્તુ કરવી ના પડે એમ જ તને મળે વાત સમજાય કે ના સમજાય છે તું ઉપયોગ મૂકે એટલે એ વસ્તુ થઈ જાય તારે અત્યારે આપણે સત્સંગને મહત્વ નથી આપ્યું અને આપણે કેરિયર ને લાઈફ ને મહત્વ આપેલું છે વાત સમજાય કે ના સમજાય એના આધારે ના આપણે સત્સંગમાં જોઈન થઈ શકતા કે નથી આપણી કેરિયર કે લાઈફ બનતી તમારે તારી કેરિયર કે લાઈફ બનાવવાની હોય પણ અજવાળું હોય તો જ બને કે ના બને પણ તું અંધારા ને અજવાળું કે તો શું થાય ના બને તો આ સત્સંગ એટલે બીજું કશું નથી અજવાળું કહેવાય વાત સમજાય કે ના સમજાય તો અજવાળામાં તારે બધું સમજાય કે ના સમજાય કે કયું મારું હિત વાળું છે કે કયું મારું અહિત માનું છે બધું સમજાય બધું સમજાય એટલે સત્સંગ ના ભેડામાં રહીશ તો આ તને પ્યોર અજવાળું મળશે અને પછી એને આધારે તને આખું જ ખબર પડશે કે કયું મારું હિત છે અને કયું મને નુકસાન કરતા છે સમજાય કે ના સમજાય સમજાય આપણે પ્રશ્નોત્તરી કરવી પડે આપણને આમ સત્સંગમાં રહીએ ને તો આમ જાણે ક્યાંક આમ કેવાય ને આપણું આખું આવરણ એક થઈ ગયું છે કે દાદા ભગવાન આપણી છે ને હંમેશા કઈ બી જગ્યાએ જતા હોય ને તો રક્ષા જ કરતા હોય છે એટલે આ એક મને એક્સપિરિયન્સ થયો છે હમણાં હા એટલે આમ કોઈ બી જગ્યાએ આપણે જતા હોય ને તો દાદાને સાથે લઈને જઈએ ને તો એક આમ 100% આમ પૂરું થઈને જ પાછું આવે છે બહુ મોટી વસ્તુ કહેવાય કારણ કે તું દાદાને જોડે રાખે છે એટલે મૂળ પ્રકાશ તારી જોડે રાખે છે હા દાદા ભગવાનને મૂળ દીવો કહેવાય હા આ સમજાય કે ના એ મૂળ દીવો તારી પાસે રાખે છે એટલે તું જ્યાં બી જાય તારું રક્ષણ થઈ જાય કઈ બી વસ્તુ બનવાની જે પહેલા તને ખબર પડી જાય તને કોઈ પ્રોબ્લેમ ના આવે તમારે તું અહીંયા હિલ પાર્ક આવી હતી ને પછી બસમાં આવી હતી ગઈ હતી તો પછી બસમાં ત્યાં શું કરેલું આરતી કરી હતી બસમાં આરતી કરી તો તને શરમ કે સંકોચ ના આવે તો કોઈ સાંભળશે ને કેવું લાગશે ને બધા હશે ના જરાય નહીં રજની દાદા એવું કરેલું રજનીભાઈ બહુ સરસ તમે વાત કરી
અને આખી આરતી ને બધું કર્યું તમારે મોટેથી પાછી બોલે પાછી વેરી ગુડ એટલે આ બહુ મોટી વસ્તુ કહેવાય આરતી તો બહુ જ મોટી વસ્તુ કહેવાય 33 કોટી દેવી દેવતાઓ હાજર થઈ જાય દાદા પણ હાજર થઈ જાય અને આપણું રક્ષણ થઈ જાય વાત સમજાય કે ના સમજાય તારો સરસ ઉપયોગ ગોઠવાઈ ગયો કે ના ગોઠવાઈ ગયો હા ગોઠવાઈ ગયો બહુ મોટી વસ્તુ કહેવાય વાત સમજાય કે ના સમજાય એટલે દાદા દાદા ને જોડે રાખો એટલે મૂળ દેવો કહેવાય મૂળ દેવો એટલે પછી ક્યાંય તમને ઠોકર વાગે નહીં કે ક્યાંય તમારે કઈ તકલીફ આવે નહીં જન્મ થયા બધું સુખ દુઃખ તો આવવાનું બધી વસ્તુ પણ કેવું હોય કે સુડી નો ઘાસ સ્વર થી સરી જાય એટલે જાણે કશું થયું નથી એવું હોય બધું સમજાય કે ના સમજાય હા સમજાય બીજું શું કેવું છે હા એટલે બહુ આમ સારો એક્સપિરિયન્સ રહ્યો કે એમ કે દાદા સાથે ને સાથે જ છે એમ કે અમે એકલા નથી એમ કે એમ કોઈ છે જોડે એમ કે જે આપણી રક્ષણ કરે છે દાદા તો કે હું ક્યાંય નથી જવાનો દરેક મહાત્માઓના હૃદયમાં બેસી જવાનો છું હા સમજાય કે ના સમજાય કે તમે બહાર કે બીજે ફોટામાં કે બીજે દાદાને ખોળતા જ નહીં સાચી વાત છે તમારી અંદર ખોળજો તો હવે અંદર ખોળવું એટલે કેવી રીતનું છે કે આ સત્સંગનો ભેળો કરો એટલે તમારી દ્રષ્ટિ તમારી સવડી થશે કે અવળી થશે સવડી થશે એટલે તરત જ અંદર દાદા દેખાશે હા વાત સમજાય કે ના સમજાય હા સમજાય તમને પોતાને થશે કે દાદા મારી જોડે જ છે હા ને ક્યારે તમને એકલા નહીં લાગો તમારે કે લાગશે તમને નહીં લાગે હવે ધાર કે આ વાત કરી કે દાદા જોડે છે તો તે કઈ પ્રયોગ કરેલો હતો ને તારા દાદા ને કોરોના થયું હતું તારી મમ્મી ને તો પેલું શ્વાસ નતું બધું તારા દાદા ને તું જ કરતી હતી બીજું કરતી હતી ના હું જ કરતી હતી તને બીક નથી લાગતી કે મને થઈ જશે કોરોના ના નથી લાગતી તો જો કેટલી મોટું આ દાદા તારી જોડે ને જોડે છે કે નહીં હા જોડે ને જોડે જ છે તો હોય ને કે ભાઈ આવું હોય તો ક્વોરન્ટાઇન કરો એટલે એમને અડવા બડવાનું કે કશું કરવાનું નહીં બધી વસ્તુ કેટલી મોટી વસ્તુ તો ડોક્ટરે પેલું બધું પહેરે છે કે ના પહેરે તમારે હા પહેરે છે તને કશું જ નતું થતું તો કેટલું મોટું રક્ષણ થયું કે ના થયું દાદાનું હા થયું હતું ને એને પછી આ સત્સંગ ના ભેડામાં રહી તો ભય રહ્યો ખરો ના રહ્યો શંકા આકુરતા વ્યાકુરતા રહી ખરી ના રહી તો જો તારા પપ્પા ને થયું તું તોય કશું નહીં તારા દાદા ને થયું તો કશું નહીં પછી તારા માસી બી આયા હતા ને એમને થયું તું ને ના એમને થયું નતું બટ એ બહુ ડરી ગયા હતા કે કદાચ મને થઈ જશે તો આપણ પછી ડરી ગયા ત્યાં પછી શું કર્યું તું હા મેં કીધું તું કે જયમેશ આનંદજી ને બધા આપતો પુત્ર અમારા બહુ તમારું મનનું સમાધાન કરી આપશે એટલે ફોન કર્યો તો દરરોજ ના અમને આપણે રિપોર્ટ આપતી હતી અને બધા પાસે આશીર્વાદ માંગતી હતી દરરોજ આ બધા પાસે આશીર્વાદ માંગતી હતી બધું કરતો એટલે જો આ દાદા જોડે છે એનો પુરાવો તમારે આ સત્સંગ નો જો ફાયદો થયો કે ના થયો તને હા 100% થયો તો બસ આપણે હવે એક વાર નક્કી કરી દેવાનું આપણે હા કે સત્સંગ જ્યાં બી હોય તો આપણે એનું એડજસ્ટમેન્ટ બધું આપણું જે બી બધું ભણવાનું તો ભણવું જ પડે પણ બધું એડજસ્ટમેન્ટ લઈને આપણે સત્સંગમાં જોઈન થઈ જવાનું હા આ સમજાય કે ના સમજાય કદાચ જે કોઈ બી ટકાનું લા ગોઠવાઈ રહ્યું તો આપણે એ નહીં થવાનું પણ પછી આપણે પછી જોઈ લેવાનું સાંભળી લેવાનું કારણ કે હવે તો આ બધું સ્ટોર થાય છે તમારે દીપક આનંદજી તમે અને જયમેશ આનંદજી પુત્ર વતી આશીર્વાદ છે બધા મહાત્મા વતી આશીર્વાદ છે જય સચિદાનંદ જય સચિદાનંદ બહુ સરસ જયમેશ આનંદજી હવે આપણે મોટાવાનો ક્વેશ્ચન લઈએ બોલો જય સચિદાનંદ જયમેશાનંદજી જય સચિદાનંદ બોલો
ક્વેશ્ચન એ છે કે દાદાએ કહ્યું છે કે જગત આખું મેન્ટલ હોસ્પિટલ છે, તો જગતમાં તો ઘણા બધા સાયન્ટિસ્ટ છે, સ્પિરિચ્યુઅલ લીડર છે, ડેવલપ થયેલા છે, તો પછી કયા આધારે કીધું કે જગત આખું મેન્ટલ હોસ્પિટલ છે? તને શું લાગે છે? મને સમજાય એ અપેક્ષા ના સમજાય કે કઈ સેના આધારે કે છે. તો કે ધારકા બધી જે બી સાયન્ટિસ્ટ ની વાત કરી કે બીજા બધાની વાતો કરી, તો ખરેખર એને મનુષ્ય અવતાર મળ્યો છે તો પોતે પોતાને જાણવા માટે મળ્યો છે કે બીજું કઈ કરવા માટે મળ્યો છે? પોતે પોતાને જાણવા માટે મળ્યો છે. તો પોતે પોતાને જાણવા માટે કેટલું કર્યું એને? ના, એના માટે કઈ નથી કર્યું. પોતે પોતાને જાણવા માટે નથી કર્યું, તો આજે કઈ પણ રિસર્ચ કરીએ કોના માટે કરી છે? બીજા માટે. બીજું એટલે કોના માટે કરી છે? બીજું એટલે કે પર માટે. પર એટલે કોણ? પણ બીજાને હેલ્પફુલ થાય, એટલે ફિઝિકલી બધાને હેલ્પફુલ થઈ રહે એના માટે. તો કે ના, બીજાને હેલ્પફુલ નથી, પેલા અહંકાર માટે કરી છે એને. અચ્છા, બીજું એટલે અહંકાર. એ બધી શોધ કરે એટલે એને પછી નોબેલ પ્રાઇઝ ને બધું મળે કે ના મળે તમારે? હા મળે. તો એ નોબેલ પ્રાઇઝ મળે કોને? અહંકાર ને મળે કે બીજાને મળે તમારે? જગત માં તો જે છે એ શોધે તો જ છે કે ના શોધે તો જ છે? આ બધું જગત માં ના શોધે તો પણ છે. અહંકાર પોષવા માટે જ કરે છે કે બીજા માટે કરે છે? અહંકાર પોષવા માટે. આત્મા માટે કેટલું કર્યું તમારે? ના, આત્મા માટે કઈ નહીં. તો દાદા ભગવાને શું વાક્ય કીધું છે? એક આપણે અમારા ત્યાં પેડર રોડ ચિમનભાઈ ના ત્યાં અમે બધા આપતો પુત્ર બેઠા હતા, એમાં પછી કાંતિ આનંદજી ને ઉદ્દેશી ને વાત કરી કે કાંતિ નવ કઈ થવાનું નથી, એમ કે જૂના ને હલાવતા નહીં, શું બને છે એને જોવાનું. આ શું કહેવા માંગે છે? બસ જે સંજોગો આત્માને, દાદાએ કીધું છે કે આત્માને સંજોગ છે, તે સંજોગ આવે છે એને ખાલી જોવાના છે. તો કે ના, અહીંયા તું વિષયાંતર કરે છે, વિષય નથી સમજાતો તે. દાદા ભગવાન બોલ્યા છે કે જગત આખું મેન્ટલ હોસ્પિટલ છે, મેન્ટલ હોસ્પિટલ નો વિષય ક્લિયર કરવા માટે આ વસ્તુ બોલવામાં આવી. બરાબર, પોતાનો અહંકાર કરવા માટે બધું શોધે છે ને બધું મોટો મોટો માણસ બને છે. અહંકાર પોષવા માટે, આત્મા જાણવા માટે કરે છે? ના, આત્મા જાણવા માટે કરી. જેને બી આ બધું કર્યું છે પણ છેલ્લે એને શું કીધું કે આ જે મેં કર્યું પણ મને કશું કામમાં આવ્યું ને? કે આઈન્સ્ટાઈન એવું કહેતા હતા કે નતા કહેતા? હા, આઈન્સ્ટાઈને કીધું તો. શું કીધું તું? કે આ બધી જે શોધ કરી પણ મેં પોતાને નથી જાણ્યો એમ. તમને કે ના સમજાય પોતાના માટે કશું નહોતું. પછી એને ડાયો માણસ કહેવાય કે મેન્ટલ કહેવાય તમારે? મેન્ટલ કહેવાય. એટલે દાદા લગભગ દિવસ દરમિયાન 5-25 વાર વાક્ય બોલે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે એમ. કે બરાબર સમજાય કે ના સમજાય? હા સમજાય. કે જેના માટે જન્મ થયો મળ્યો છે એના માટે કશું કરતા જ નથી તમારે? તો તમને જન્મ મળ્યો છે કોઈની દીકરી થવા માટે મળ્યો છે? ના. તો કે ડોક્ટર એન્જિનિયર કે સાયન્ટિસ્ટ થવા માટે મળ્યો છે? ના. કે કોઈની ધર્મપત્ની કે બિઝનેસમેન થવા માટે મળ્યો છે કે પીએચડી કરવા માટે મળ્યો છે? ના. પોતે પોતાને જાણવાનું છે. બરાબર. કોઈ બી અવતારમાં પોતે પોતાને જાણવા માટેનો કે હેતુ કે બધું નક્કી થયું ખરું? આટલો બધો માર પડ્યો તેમ છતાં ના, નથી થયું. સાચું ને? હા. કે આ બધી વસ્તુ કરી, ધારકે શોધ કરી, ધારકે હવે કોરોના થયું ને એની શોધ કરશે ને એની રસી આવશે તમારે? સાચું ને કે ના સમજાય? હા સમજાય. એ રસી મૂકશે એટલે ટોટલી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે ઉભો ને ઉભો જ રહેશે? ઉભો ને ઉભો રહેશે. સોલ્વ નથી થતો. સોલ્વ ક્યારે થશે એ પ્રોબ્લેમ? સોલ્વ ક્યારે થશે? એનું કયા કારણથી થયું છે સમજાય ક્યારે? પોતે પોતાને જાણશે તો પછી પરને જાણશે. બરાબર. અને આ જગતનો કરતા હર્તા કોણ છે? પોતે કોણ છે? ક્યાંથી આવ્યો?
કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે જાણશે. બરાબર. એટલે પછી પદ્માસન વાળીને બેસે તો પછી મેન્ટલ ના કહેવાય. બરાબર છે. અને જગત ના લોકો પદ્માસન વાળાને મેન્ટલ કહેશે, અને જે દોડા દોડ કરશે ને હો આ કરશે બધું કરશે એને ડાયા કહેશે તમારે. બરાબર. પણ ડાયા એટલે તો એને એના હાથમાં શું આવે છે, એ અમર લોકી થાય છે કે મૃત્યુ લોકી જીવ બની જાય છે. મૃત્યુ લોકી જીવ બની જાય. બન્યું કેવાય. આવડી ગયું એ સર્ચ થયું છે તમારે, એટલે બનાવ્યું નથી બન્યું. આ સમજાય કે ના સમજાય. બન્યું છે એની જગ્યાએ મેં બનાવ્યું છે તો એને ડાયો કહેવાય કે મેન્ટલ કહેવાય. મેન્ટલ કહેવાય. આ સમજાય કે ના સમજાય. તો કે તમે એવું હોય કે આ મૃત્યુ અને જન્મ માંથી મુક્ત થઈ જવાય, કર્મ બંધ પડે છે કર્મ બંધ માંથી મુક્ત થઈ જવાય. બરાબર. પણ ક્યારે એવો વિચાર આવે છે ખરો કે મારે આવી રીતે કરવું છે? ના, નથી આવતો. નથી આવતો એવો વિચાર. આ સમજાય કે ના સમજાય. હા, એટલે આ આજે આટલું મોટું વાક્ય છે તો એનું પર તો રિસર્ચ કરવી પડે કે કાંતિ કઈ થવાનું નથી. હમ, કઈ થવાનું નથી. ગુનાને હલાવતા ને શું બને છે ને જોયા કરજો. ઓહો, તમને કે ના સમજાય. હા, સમજાય. તે આ ખબર પડે કે જે જાણવાનું હતું એના માટે જન્મ થયો, પણ કોઈ પણ કાળે કે કોઈ પણ અવતારે જાણ્યું નથી. બરાબર. અને એટલું નથી જાણ્યું નથી ને, તેમ છતાં કે હું કઈક જાણું છું. સંડાસ જવાની શક્તિ નહી, અને તેમ છતાં કે હું જાણું છું ને હું કરું છું ને હું બોલું છું. આધી વ્યાધિ ઉપાધિ સમાઈ શકે છે ખરા, કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ બી જે બી હોય, નોબેલ પ્રાઇઝ વાળો હોય કે જે બી હોય, એને કોઈ કરોડપતિ હોય કે અબજપતિ હોય કે આખી દુનિયાનો માલિક હોય તો આધી વ્યાધિ ઉપાધિ માં સમાધિ રહી શકે છે ખરી? એને નથી રહી શકતી. આપણે બધા તો સમાધિ કેવી રીતે ખોળે છે? એ એવું માને છે કે લાડી વાડી ગાડી ના હિસાબે મારે આધી વ્યાધી ઉપાધિ છે, માટે લાડી વાડી ગાડી ને છોડી અને લંગોટ લગાવીને હિમાલય જતો રહે છે તમારે, અને એ રીતે સમાધિ ખોળે છે. તો કરેક્ટ છે? સમજ પડી ગઈ કે ના પડી ગઈ? સમજ પડી. દાદા આટલું બોલતા કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ, તો મને થતું હતું કે બે પગથી ચાલું છું, ચાર પગથી નથી ચાલતો. બરાબર. આ મોઢાથી ખાઉં છું, આંખથી જોઉં છું, કાનથી સાંભળું છું. બરાબર. આ સમજાય ને? અને મને મેન્ટલ કહે છે ને, આખા જગતને મેન્ટલ કહે છે. બરાબર. પણ જયારે તપાસ કરી કે હાલુ આ તો કઈક વાત નીકળી, સમજાય કે ના સમજાય, આપણે એમ થાય કે હાલુ આ મારે તો આત્માને જેમ છે તેમ જાણવો છે, અને મારે બ્રહ્મચર્ય પાડવું છે, એટલે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલય ગયો તમારે, પણ મારું અજ્ઞાન તો ત્યાં લઈ ગયો. બરાબર. પેલા તો ત્રણ જ જણા હતા, અને આ બધું છોડીને હિમાલયમાં જે લંગોટ લગાય તો 3,000 ઉભા થઈ જશે. 3,000 ઉભા થઈ જશે. આ સમજાય કે ના સમજાય? તો ડાયો કહેવાય કે મેન્ટલ કહેવાય? તમારે મેન્ટલ કહેવાય. તો દાદાએ તો શું કર્યું કે ત્યાગ ગ્રહણ કરાવ્યું તમારું જે સંયોગ છે એને ખસેડ્યો ખરો? ના, નથી ખસેડ્યો. સંયોગ ની અંદર તમારી રોંગ બિલીફ ખસેડી તમારે. બરાબર. તમારો અહંકાર ને મમતા લઈ લીધું કે બીજું લઈ લીધું? અહંકાર મમતા લઈ લીધું, તમારા સ્વરૂપ નું ભાન કરાવી દીધું. બરાબર.
આખો કૃપાનો પ્રયોગ હતો, માર્ગ હતો, એટલે પાંચ આજ્ઞાથી હવે બાકીનો તમારો યોગ તમારો પરિપૂર્ણ કરવાનો. જે આત્મઘાતીય કર્મ બંધ પડે છે એ બંધ કરાવી દીધા, અને આત્મ અઘાતીય કર્મ તમને દશામાં બેસાડી દીધા. તો તમે મેન્ટલ થયા કે ડાયા થઈ ગયા? ડાયા થઈ ગયા. તો આ જગતના લોકો બધું આપી દે છે પણ અહંકાર આપે ખરો? ના આપે. તે મારે છે ને હમણાં આ બેસતું વર્ષ ને બધામાં ફોન આયા બધાના, વાત સમજાય કે ના સમજાય? આમ તો વાત ઉપસાયેલી છે પણ મેં થોડી જરા એટલી રીતે નાટકીય રીતે કર્યું એમ કે અમુક લોકોના ફોન આવ્યા કે ભાઈ આ નવું વર્ષ છે તો આશીર્વાદ આપો અને આ તે બધી વસ્તુ કરો તમારે. મને આગલા દિવસે દાદા ભગવાન સપનામાં આવ્યા હતા એમ કે આ કોરોના થયેલું છે એટલે બધા હવે ડિસ્ટન્સ રાખશે એટલે કોઈ હિલપાક આવશે નહીં એમ કે બરાબર, એટલે બધા ફોન આવશે વિડીયો આવશે તો બધા આશીર્વાદ માંગશે, કૃપા ઉતારો એ બધું બોલશે તમારે બરાબર. તો કે એને આશીર્વાદ ને બધું આપવાનું, પણ એની કિંમતી વસ્તુ માંગવાની, એને કિંમતી વસ્તુ આપે તો જ આશીર્વાદ આપવાનો એમ કે. વાત સમજાય કે ના સમજાય? મને આવું દાદા એ કીધું છે એટલે તમારી કિંમતી વસ્તુ મને આપો એમ કે. તો એક જણે કીધું કે આત્મા કિંમતી છે આપ્યો. મેં કહ્યું આત્મા કિંમતી હોય તો તારે આશીર્વાદ ની જરૂર જ નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તો પેલો કહે કે મન વચન કિંમતી છે. મેં કહ્યું ના. એટલે પછી એને 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 દાખલો આપ્યો. મેં કહ્યું તને આઈસ્ક્રીમ ભાવતો હોય તો મફત તો આઈસ્ક્રીમ ના મળે એટલે પૈસા થયા કે નહીં? હા થયા. કિંમતી કોણ થઈ ગયું? આઈસ્ક્રીમ થઈ ગયું એટલે પૈસા ગૌણ થઈ ગયા. અચ્છા. અને દુકાન વાળો તમને આઈસ્ક્રીમ આપે છે તો એના માટે પૈસા કિંમતી થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? આઈસ્ક્રીમ ગૌણ થઈ ગયો બરાબર. પણ એને આઈસ્ક્રીમ ના જોતો તો કિંમત પૈસાની થઈ કે ના થઈ? તમારે કિંમત પૈસાની થઈ. પછી તમે એને એ રીતે હિંસ આપી તો એને ના સમજાય. એટલે પછી મેં કીધું જો તારું કોઈ અપમાન કરે ત્યાં ચોરી ના કરે કે જૂઠું ના બોલે અપમાન કરે તો તને આનંદ થાય કે ના થાય એમ કે? કેમ? કે મેં ચોરી નથી કરી, જૂઠું નથી બોલે, મારું અપમાન કરે તમારે તો પછી આનંદ કેવી રીતે થાય? મેં ચલો આનંદ ના થાય તો બીજું કઈ ના થાય કે થાય ને દુઃખ થાય. મેં કહું ખાલી દુઃખ જ થાય ના કે એક્શન નું રિએક્શન પણ આવે. મેં કહું આના પરથી ખબર પડે તારી કિંમતી વસ્તુ કઈ છે? કે તારી કિંમતી વસ્તુ અહંકાર છે. અચ્છા. આ સમજાય કે ના સમજાય? અહંકાર મને આપી દે તો તને આશીર્વાદ મળે. બરાબર. આ સમજાય ને? પછી મેં કીધું કે ગઈકાલે આપીશ કે આવતીકાલે? તો કે આજે જ આપી દઈશ. મેં કીધું જો વિચાર દે તું અહંકાર મને આપી દઈશ તો બહુ નુકસાન થશે એમ કે. કે ના મને બિલકુલ નુકસાન નહીં થાય કે આ બરાબર છે. અહંકાર મને હેરાન કરે છે. સમજાય? અહંકાર આપ્યો આજે જ એમ કે ગઈકાલે કે આવતીકાલે નહીં આજે જ આપ્યો. મેં કીધું જો અહંકાર આપ્યો એટલે એની સાથે તે મમતા પણ મને આપી દીધી. બરાબર. હા અહંકાર આપે એટલે મમતા જતી રહી. મેં કહું તારું ઘર મારું થઈ ગયું એટલે મેં કહું અહીંથી હિરેનાંદજી ને મોકલીશ કે ભાઈ કૃષ્ણા ને ઘર બહાર કરી દો અને ઘર લઈ લો એમ કે. બરાબર. વાત ને એને કીધું કે ના તો અહંકાર નથી આપવો, મારું ઘર જતું રહે તો મારે અહંકાર નથી આપવો એમ કે. બોલો હવે આશીર્વાદ કેમ ના પડે એ તો સમજવું પડે છે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. મેન્ટલ શું છે સમજાવવા માંગુ છું. વાત સમજાય કે ના? તો કે તો અહંકાર નથી આપવો કે મારું ઘર લઈ લીધું તો. બરાબર. વાત સમજાય ને? એટલે પછી એને કીધું, મેં કીધું તે મને અહંકાર આપ્યો તારી પાસે રહ્યું શું? તો કે ખાલી રહી ગયો, ખાલી થઈ ગયો. મેં કીધું ના ખાલી નથી થઈ ગયો, અહંકાર આપ્યો શું રહ્યું? વિચારતા વિચારતા બોલ્યો કે આત્મા રહ્યો. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? અહંકાર આપી દીધો તારી પાસે ખાલી આત્મા જ રહ્યો. મેં કીધું તને આશીર્વાદ મારે આપવા પડે કે અપાઈ ગયા? તો કે અપાઈ ગયા. મેં કે તને આપનાર ને લેનાર બનાવ્યો કે આપનાર લેનાર ના થયો તમારે? ના. શું કહે છે કૃષ્ણ? હું આપનાર થયો ને તને લેનાર એટલે ભિખારી બનાવ્યો મેં તને? ના 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 બનાવ્યો. પ્રશ્નોત્તરી તારા દ્વારા તારી રોંગ બિલીફ ઉડાડી, જે તારી મેડનેસ હતી. બરાબર. એ મેડનેસ ઉડાડી, એ અહંકાર ને મમતા મારી પાસે આવી ગયા તો કેવળ તારી પાસે તારું સ્વરૂપ જ હોય બીજું થયું? કેવળ સ્વરૂપ જ હોય. તો જ્યાં સુધી અહંકાર મમતા હતી ત્યાં તું ઘરમાં હતી કે ઘરની બહાર હતી? ઘરની બહાર હતી. અને અહંકાર મમતા મને આપી દીધો મેં તને ઘર બહાર કર્યો કે ઘરમાં તને પ્રવેશ આપી દીધો? ઘરમાં પ્રવેશ આપી દીધો. દરસલ ઘરમાં બેસી દીધો. અનંત અવતાર સુધી આવો આવો અભ્યાસ ને આવી રિસર્ચ કરી છે આપણે? ના આવી નથી કરી. આપણે ઘરમાંથી બહાર નીકળે એવી જ બધી આરાધનાઓ કરી છે જે આપણે કામમાં જ ના આવે તમારે.
મનુષ્ય અવતાર પોતે પોતાને જાણવા માટે મળ્યો છે, બીજું કશું જ જાણવા માટે મળ્યો નથી. બરાબર. અને કશું બનવા માટે પણ મળ્યું નથી. તો મનુષ્ય અવતાર પોતે પોતાને જાણવા માટે કેટલો કેટલા અવતાર થી તમે ભટકો છો? અનંત અવતાર છે. એકાદ બે અવતાર થી ભટકતા હશો? ના, ખબર નથી. આપણા કોઈ આશરે તો હશે ને? જો 24 તીર્થંકર ના ટાઈમે તારો જન્મ હશે કે નહીં હોય? હશે. તો એ મોક્ષે જતા રહ્યા, એટલે 24 તીર્થંકર થયા તો કેટલા વર્ષો થયા, એટલે એ રીતે તો ગણતરી મુકાય કે ના મુકાય? હા મુકાય, અનંત અવતાર થાય. વાત સમજાય કે ના સમજાય? આ પોતે પોતાના જાણવા માટે નહીં, પણ પરને જ પોતાનું સ્વરૂપ માને છે ને બનાવવા જાય છે, રિલેટિવ ને રિયલ કરવા જાય છે. બરાબર. એને ડાયો કહેવાય કે મેન્ટલ કહેવાય? મેન્ટલ કહેવાય. મેન્ટલ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે રિલેટિવ ને રિયલ કરવા જાય છે. અચ્છા. તો રિલેટિવ ક્યારે રિયલ થાય ખરું? ના થાય. તો રિયલ ક્યારે રિલેટિવ થાય ખરું? ના થાય. તો આ બે સમજાય ગયું. તો હવે કઈ રિસર્ચ બાકી રહી તારે? ના, કોઈ રિસર્ચ બાકી. કઈ પીએચડી કરવાની રહી? ના રહી. કશું કરવું પડે કે એમનામ જ બધી વસ્તુ થાય? બધી જે ભગવાન મહાવીર પેલી 80 લાખ વિદ્યાઓ લુપ્ત કરી નાખી હતી, બધી ખુલ્લી થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તારે કઈ પ્લેન બનાવું કે ટ્રેન બનાવવું પડે કે ખાલી એક મંત્ર બોલે કે અમુક કરે તો તું એક જગ્યા થી બીજી જગ્યા જતી રહે? હા થઈ જાય. બીજી જ વસ્તુ કરે તો એને ડાયો કહેવાય કે મેન્ટલ કહેવાય? મેન્ટલ કહેવાય. દાદા એક ને નથી કીધું, આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે, એટલે એના પરથી બી રિસર્ચ કરવી પડે કે ના કરવી પડે? પોતે પોતાને જાણ્યો નથી, જો પોતે પોતાને ના જાણે તો એને મેન્ટલ જ કહેવાય. પરને પોતાનું સ્વરૂપ માને છે. બરાબર. પોતે પોતાને જાણ્યો નથી, પરને પોતાનું સ્વરૂપ માને છે. બરાબર. સમજાય કે ના સમજાય? તો એના એના જેવો ડાયો કહેવાય કે ગાંડો કહેવાય? ગાંડો કહેવાય. સમજાય કે ના સમજાય? એટલે સમાધાન થયું કે ના થયું? હા થયું, સમાધાન થયું. આગળ પૂછો. એટલે આ એક જ અપેક્ષા એથી છે કે પોતે પોતાને જાણ્યો નથી એટલે મેન્ટલ હોસ્પિટલ છે, કે પછી એની કઈક બીજી અપેક્ષા? તો ખરેખર તમને જન્મ છે ને માટે મળે છે. જન્મ છે ને માટે મળે છે, પોતે પોતાને જાણવા માટે. કે કોઈ પણ રીતે આજે તમારે 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધ પડ્યા છે, એમાંથી નિર્જરા થવાનું કે નિકાલ કરવાનો છે કે બીજું છે તમારે? બસ નિર્જરા નિકાલ કરવા માટે. નિર્જરા કે નિકાલ કેટલું થયું? ના. નિકાલ કે નિર્જરા કેટલું થયું તમારે? ના નથી થયું. એ વધે છે કે ઘટે છે? વધે છે. વધે છે. નિકાલ તો થતું નથી. આ તો કેવું હોય, તમે વેપારી હોય, તે વેપારી પાસે માલ લીધો, 10 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી દો, એટલે એમ લાગે કે નિકાલ થઈ ગયો. બરાબર. તે પછી 10 લાખનો માલ લો કે 20 લાખનો માલ લો છો? 20 લાખનો લઈએ છીએ. તો 10 લાખ તો ચૂક્યા, તો પછી આ 20 લાખનો તો દેવું તો ઊભું ને ઊભું જ રહ્યું કે બીજું રહ્યું? ઊભું ને ઊભું જ રહ્યું. તો તમને ખબર હશે કે 2 દિવસ પછી મારું મૃત્યુ થશે, એટલે એ પહેલા તમે બધું બેલેન્સ કરીને મરી જાઓ છો? ના. સમજાયું કે આ રીતનું તમે હમણાં એક્ઝામ્પલ આપ્યો કે 2 લાખનું દેવું છે અને 20 લાખ ચૂકવીને એવું સમજે છે કે ચૂકવાઈ ગયું છે. દાદા એ તમને જ્ઞાન આપ્યું, બધા જ વ્યવહારમાં રહેવા છતાં એ તમને નિકાલી બનાવી દીધું. બરાબર. ગ્રહણીય નથી બનાવ્યું, ચાર્જ વાળું બંધ કરી દીધું, કેવળ ડિસ્ચાર્જ જ રહ્યું. બરાબર. સમજાય કે ના સમજાય? હા સમજાય.
અને એમાં કશું કરવાનું જ નથી, ખાલી સમજવાનો જ ભાગ છે તમારે. અચ્છા, સમજાય. અમુક ભાગમાં કરવાનો શબ્દ આવે છે તો કરવાની અપેક્ષા નથી, એ સમજવાની અપેક્ષા બોલવામાં આવે છે તમારે. પાંચ આજ્ઞામાં રહેવું એ સમજવાની અપેક્ષા રહેવું એ બોલવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે એવી રીતે છે, બાકી કરવાનો ભાગ જ નથી. બરાબર. એટલે આ આ વસ્તુ સમજવાનું છે કે દાદાએ તો તમને આના આ જ વ્યવહારમાં રાખ્યા, ખાલી તમારી દ્રષ્ટિ ફેર કર્યો, અહંકાર મમતા લઈ લીધું અને તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દીધું, સ્વરૂપનું ગ્રહણ કરાવી દીધું. જેનો ત્યાગ કરવાનો તો ત્યાગ કરાવી દીધું, જેનો ગ્રહણ કરવાનો તો ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણ નો કડાકૂટો રહ્યો નહીં. બરાબર છે. હવે તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડશે. બરાબર. બોલો, આ કેટલી મોટી વસ્તુ છે. તો આપણે કઈ બી કરીએ છીએ, એ તમારે સાયકલ ચાલુ રહે છે કે બ્રેક થાય છે? તમને બ્રેક કરી આપ્યું, નવ કર્મ બંધ પડવાનું બંધ કરી આપ્યું, ખાલી જૂના કર્મ ને પાંચ આજ્ઞા પૂર્વક જોઈ લેવાની છે. બરાબર. જાણી લેવાની છે, સમજી લેવાની છે, બસ પતિ ગયું. બરાબર. એક અવતાર, બે અવતાર, વાત સમજાય કે ના સમજાય? થોડા કાચા પડે તો ત્રણ અવતાર, વાત સમજાય કે ના સમજાય? એટલી મોટી વસ્તુ આપી દીધી છે. બરાબર. તો આ સમજણ ને ડાયો કહેવાય કે સમ્યક કહેવાય? બાકી તો બધું મેડનેસ જ કહેવાય કે બીજું કઈ કહેવાય? મેડનેસ કહેવાય. આજે લડાઈ ઝઘડો કોની જોડે? પોલીસ જોડે થાય છે? ના. તો કોની જોડે લડાઈ ઝઘડો થાય છે? ઘરના જોડે, નજીક ના હોય એમના જોડે, પોતાના મા બાપ જે, ભાઈ બહેનો જે, એની જોડે થાય છે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે તમે તમારા ઘરનું ખાઓ છો, તમારા ઘરમાં રહો છો, તમારા ઘરમાં સુઈ જાઓ છો, તેમ છતાં બીમાર થાઓ છો કે નથી થતા? થઈએ છે. ગમે તેટલું તમે ધ્યાન રાખો કૃષ્ણનું, તેમ છતાં બીમાર થાઓ છો. ખરેખર બીમાર ના થવાનું થાય, મૃત્યુ ના થાય, પછી જન્મ ના થાય, જન્મ ના થાય, મૃત્યુ ના થાય, પણ આ તો ગમે તેટલી શોધ કરી પણ મૃત્યુ તો થવાનું કે નહીં થવાનું? થવાનું. એ શોધ શું કામની આપણી? ના, કઈ જ કામની નહીં. કઈ કામની નહીં. તો ધારો કે તમે કઈ શોધ નહીં કરે તો શું જગતમાં અંધારું થઈ જશે? ના, નહીં થાય. આ બધા કોઈ સાયન્ટિસ્ટ નતા તો શું બધું અંધારું થઈ ગયું? ના, નતું થયું, ચાલતું તું જ. સાચું ને? એને તો કેટલો મોટો અહંકાર હશે. બરાબર. અહંકાર માટે આપણે કરવાનું છે કે પોતે પોતાના માટે કરવાનું છે? પોતે પોતાના માટે કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો પેલો વાલિયા લૂંટાણાની વાર્તા સાંભળી છે કે નથી સાંભળી? હા, સાંભળી છે. તે વાલિયો એના માટે કરતો હતો કે બીજા માટે કરતો હતો? એના માટે કરતો હતો. એટલે બીજા માટે કરતો હતો. એટલે પેલો કહે કે જા તું, તારા બધા જેને કરે છે ને, તારા મા બાપ છે ને, વાઈફ ને બધા પૂછ્યા કે તું આ બધું કરે છે, એની જવાબદારી કેટલી લેશે? બરાબર. હથિયાર બધા મૂકી દે છે તમારે, અને પછી એમાંથી વાલ્મીકી બની જાય છે. બરાબર. તું આટલું બધું કરવા છતાં બી હજી આત્મા તરફ કેટલા વળ્યા? નથી વળ્યા. પાછું ને એને ધારકે મારું પોતાનો એક્ઝામ્પલ આપો, ધારો કે તારી જોડે વાતો અને બધું સરસ સત્સંગ કરું છું, તો ખરેખર હું આત્મા માટે કરું છું? ના, ખરેખર નહીં. કેવી રીતે લાગે કે ખરેખર નથી કરતો હું આત્મા માટે? જો કોઈ વખાણ કરે તો પછી એમ થાય કે હા, બહુ સરસ કર્યો, અને કોઈ વખાણ ના કરે તો વખાણ બહુ બહુ ગૌણ કહેવાય બધી વસ્તુ. વાત સમજે ને? બરાબર. અત્યારે જેટલી બારીકાઈ ની વાત કરું છું, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. કે જેમ કે ને કે ભી અમુક પ્રકારના દોષો હોય બધા, વાત સમજાય કે ના સમજાય? તો કે હવે શું થયું કે માન, યશ, કીર્તિ પૂજા માટે છે, આત્મા માટે નથી કરતો. તમને બધાને લાગશે કે આત્મા માટે બધી વાતો કરે છે બધી. બરાબર. સમજાય કે ના સમજાય? પણ એક પણ આ ઇન્ટેન્શન આવો નથી કે આત્મા માટે હું આ કરું છું. અચ્છા. આ બધા સત્સંગી ને લાગશે કે આત્મા માટે કરું છું, પણ આમાં એક પણ પરમાણુ નથી કે હું આત્મા માટે કરું છું.
બરાબર જ્યારે મને આવું સમજાશે તો મારી મેડનેસ જશે અચ્છા એટલે આપ પોતે પોતાનું ઇન્ટેન્શન સમજાશે ત્યારે મેડનેસ જશે અને આજે હું કબૂતરનો દાખલો આપતો હતો કે કબૂતરને દાણો નાખે તો શું કહે તો કે સારો માણસ છે આપણે કબૂતર દાણા ચડતો હતો પથ્થર મારતો કે ખરાબ છે પણ તમારી આંખોથી એનો ઇન્ટેન્શન દેખાશે ખરો ના નહીં દેખાય ઇન્ટેન્શન નહીં દેખાય વાત સમજાય કે ના સમજાય હા ઇન્ટેન્શન નહીં દેખાય તો તમે દાણા નાખીને સારો કહેશો અને પથ્થર મારીને ખોટો કહેશો પણ ઇન્ટેન્શન દેખાશે તો પછી સારું ખોટું બદલાઈ જશે કે એનું એ જ રહેશે એનું એ જ રહેશે નહીં સા ઇન્ટેન્શન એનું ઇન્ટેન્શન બદલાઈ જશે કે દાણા નાખે છે એ એને ફસાવવા માટે નાખે છે બરાબર પથ્થર મારે છે એ ઉડી જાય અને ફસાય નહીં તો પછી એ જ એનો રહેશે કે બદલાઈ જશે બદલાઈ જશે તો આ તો રિલેટિવ થયું બરાબર તો તમારી દ્રષ્ટિ આટલે સુધી ગઈ છે ખરી ના નથી ગઈ વાત સમજાય કે ના સમજાય તમારી સામે જે આવે છે એના કરતા ભોગતા બન્યા પણ કરતા ભોગતા ની અસર માંથી બહાર કેટલા નીકળ્યા નથી નીકળ્યા કેમ કરતા ભોગતા ની અસર માંથી બહાર નથી નીકળ્યા કારણ કે તમે ચામડા ની આંખ થી જોવો છો એટલે પશુ પક્ષી ને દાણા નાખે છે વાત સમજાય કે ના સમજાય એ સારું લાગે છે અને પથ્થર મારે છે ખોટું લાગે છે બરાબર વાત સમજાય કે ના સમજાય હા સમજાય એ સમજવું પડશે કે નહીં સમજવું પડે હા સમજવું પડશે તો હવે આપણે તો એનાથી આગળ જઈએ તો પછી આ વસ્તુ તમને તમારી જાતને ઓળખશો ને પછી કામ થશે કે નહીં થાય બરાબર છે એટલે કે શબ્દ આવ્યો ત્યાં આત્મા હોય ખરો ના હોય શબ્દ આવ્યો એટલે તરત એ સાપેક્ષ થઈ ગયો બરાબર અને જ્યાં સુધી વાણીમાં નથી તો તમે નિરપેક્ષ છો બરાબર તો શબ્દ આ સાપેક્ષ છે જો ક્યાં આત્માની વાત થઈ ના ના થઈ બિલકુલ દાદા ભગવાન પણ કહેતા હતા કે અમે તમારી જોડે વાત કરી એ વ્યવહારની કે બધું તો અમારા પદમાંથી નીચે આવવું પડે છે થોડું અચ્છા તો ક્યાં ક્યાં રહ્યો આ જયમેશભાઈનો ઇન્ટેન્શન આવો છે કે લોકો પામી જાય ને સુખ પામે એવું છે ના શું કહે છે ના નથી જયમેશભાઈ હા જય સચિદાનંદ જય મિશાનંદજી જય સચિદાનંદ હા બસ આ પદમાં એક લાઈન હતી ગુરુ તે કોને કહેવાય એમાં આ એક સેન્ટેન્સ છે વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાતમ સંધાય એટલે આમાં જે વિશ્વ કુટુંબી અને કે થવાય અને એકત્વ સ્વાતમ સંધાય એ સમજવું તું મને કે એકત્વ સ્વાતમ એ સમજવું છે મને આ જગતમાં કોઈ બીજું છે ખરું કીર્તિબેન જ્યાં સુધી આ જગત માં બીજું છે તો એ કીર્તિબેન ની દ્રષ્ટિ થી ચાલો છે એટલે ભ્રાંત દ્રષ્ટિ થી ચાલો છો તમે વાત સમજાય કે ના સમજાય અને આત્માની દ્રષ્ટિથી તો આ જગતમાં કોઈ છે જ નહીં પોતે જ છે આખા જગતમાં બીજો કોઈ છે જ નહીં એટલે અહીંયા મને જગત શું એ થોડું સમજાવો અહીંયા પ્લીઝ જગતને શું સમજવું છે તમારે એટલે તમે કહો કે જગતમાં બીજું કોઈ નથી એટલે એ જગત જે તમને લાગે ને આ બધું અલગ અલગ બધી વસ્તુ જુઓ તો લાગે કે ના લાગે તમારે કે આમ છે હા સમજીને આ તમને લાગે ને કે જગત આમ છે આમ છે આ લેડી છે જેન્ટ્સ છે આ પુરુષ છે અમેરિકા છે ઇન્ડિયા છે આ જર્મની છે આ ઇંગ્લેન્ડ છે એવું લાગે કે ના લાગે તમારે હા 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 પણ જ્ઞાની પુરુષે કેવી રીતે કર્યું એને રિલેટિવ અને રિયલ એટલે જ્ઞાની પુરુષે કીધું કે આ જગતમાં બે જ વસ્તુ છે આત્મા અને સંયોગ હા આત્મા અને સંયોગ આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે સંયોગ આવ્યો એટલે વિયોગી સ્વભાવનો છે તમારે
જગત ને એને આટલું આટલું બનાવી દીધું, એક અંશ જેટલું બનાવી દીધું. એક અંશ જેટલું બનાવી દીધું કે બીજું કઈ કર્યું તમારે? જ્ઞાની પુરુષ આખા જગત ને બે જ શબ્દ આપી દીધા, આ જગત માં બે જ વસ્તુ છે, આત્મા ને સંયોગ. બસ આટલું થઈ ગયું આ જગત તમારે. એટલે આવડા મોટા જગત ને ખાલી એક જ પલ માં જીતી લીધું. બરાબર કીર્તિબેન, વાત સમજાય કે ના સમજાય? પિંડ એટલે શું કહેવા માંગે છે? પિંડ એ નથી ખબર મને, બહુ ડિટેલ માં નથી ખબર પડતી. કે આ પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ એટલે આ પિંડ ની અંદર જે તમે આ દેખાય, એક વ્યવહાર ની રીતે એમ થાય કે ભાઈ આ પશુ પક્ષી છે, આ મનુષ્ય છે, આ દેવ ગતિ છે, નર ગતિ છે, તમારે વાત સમજાય કે ના સમજાય? પણ આ બધી ગતિ ને એક એક જ શબ્દમાં મૂકી દીધું, પિંડ. પિંડ બ્રહ્માંડ સો પિંડ, એટલે આ વિશ્વ જે કે છે ને, એટલે પિંડ કહેવાય તમારે. પિંડ સો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ તમારે. પિંડ એટલે દરેક દરેક અસ્તિત્વમાં જે બધા જીવો છે એ પિંડ. એ ચાર ગતિને 84 લાખ યોની બનેલી છે. ઓકે, પણ કેવી રીતે છે? પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ તમારે. વાત સમજાય કે ના સમજાય? ઓકે, એ એ પિંડ એટલે બ્રહ્માંડ થયું, એટલે આ વિશ્વ થયું કે ના થયું તમારે? વિશ્વ થયું. એક જ પિંડ છે, એટલે ખાલી એટલું જ છે કે મારું નામ કીર્તિબેન ને હું જ કીર્તિબેન છે, હું જ કરતા છું, આ પિંડ થયું તમારે, અને એ તે બ્રહ્માંડ બન્યું તમારું. એન ઓકે, સમજી. અને એ રીતે તમારા આ પિંડ બને છે, અને એ જ આખી વસ્તુ થાય છે. તો આ પિંડ ની અંદર ચાર ગતિ ને 84 લાખ યોની આવી ગઈ. બરાબર. પણ અત્યારે કીર્તિબેન નો ઉદય થયો છે, માટે મનુષ્ય અવતાર કહેવાય. હા બરાબર, વાત સમજાય કે ના સમજાય? પણ જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખતા નથી અને પરને પોતાનું સ્વરૂપ માનો છો, તમે કરતા બનો છો, તો વિશ્વ કુટુંબી ના થવા અને એકત્વ તમે સ્વાતંત્ર સંધાય નહીં તમારે. એટલે આપણે સનાતન ધર્મમાં પિંડદાન નું મહત્વ છે. પિંડદાન નું મહત્વ છે, એટલે પિંડ ને સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર, સમજવું છે, સમજવું પડશે. પિંડદાન કર્યું એટલે શું, એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર, સમજવું પડશે. મન વચન કયા? કીર્તિબેન તથા કીર્તિબેન ના નામની સર્વમાયા, મારા તથા મારા નામની સર્વમાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના સૂચરણમાં સમર્પણ કરું છું, આ પિંડદાન થઈ ગયું. ઓકે, એટલે એકત્વ આ સ્વાતંત્ર સંધાય તમારે બધી વસ્તુ, અને વિશ્વ કુટુંબી થઈ જાવ, એટલે વસુદેવ કુટુંબકમ થઈ જાવ તમે, એટલે બીજા શબ્દમાં કલ્યાણ સ્વરૂપ થયા. એટલે શિવ શિવ થયા તમે. બરાબર, વાત સમજાય કે ના સમજાય? હા, અપિંડ દાન એટલે ખરું, તો કે હું મન વચન કયા, મારા તથા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનમાં સર્વ પ્રગટ અપિંડ દાન થઈ ગયું. સમર્પણ કર્યું એ જ, એમાં જ વિશ્વ એટલે બધા જોડે એક તત્વ દ્રષ્ટિએ મને થઈ ગઈ કે ના થઈ ગઈ? બાધક કોણ છે? અહંકાર ને મમતા બાધક છે કે આત્મા બાધક છે? અહંકાર અને મમતા. તો કોઈનો અહંકાર મમતા બાધક છે કે તમારો અહંકાર મમતા તમને બાધક છે? પોતાનો, કીર્તિનો. હા, પોતાનો છે. તો એ બધું દાદાને સમર્પણ કર્યું કે ના કર્યું? હા, એ કર્યું. મન વચન કયા? કીર્તિબેન તથા કીર્તિબેન ના નામની સર્વમાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ પ્રગટ સ્વરૂપ પ્રભુના, આ પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપ પ્રભુના સૂચનમાં સમર્પણ કરું છું. શું થઈ ગયું?
વિશ્વ કુટુંબી થઈ ગયા અને એકત્વ થઈ ગયું કે બીજું થયું તમને જે બહાર દેખાય છે એ કે ના રિલેટિવ એટલે આજે આ છે પણ ગઈકાલે આ નતું આજે આ છે પણ આવતીકાલે આ નહીં રહે અને વિશ્વ કુટુંબી થઈ ગયા એટલે બીજા શબ્દમાં તમને ભેદ જતો રહ્યો અભેદતા ઉભી થઈ ગઈ અભેદતા દેખીતા બધા જ વ્યવહારમાં ભેદ રહેશે તમારા મન વચન કાયમાં પણ ભેદ વાળી ભાષા આવશે મન વચન કયા મારા તથા મારા નામે સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનામાં સમર્પણ કરું છું હું શુદ્ધ આત્મા છું બાય રિલેટિવ પરથી કીર્તિ બેન છું બાય રિલેટિવ પરથી શુદ્ધ આત્મા છું જગત ની યથા વ્યવસ્થિત શક્તિ કરતા છે વિશ્વ કુટુંબી થઈ ગયા તમે એ જ સનાતન કહેવાય એ જ કાયમી નું જે કહ્યું એ જ કાયમી તમારે એ રીતે આખી બધી વસ્તુ છે એટલે વિશ્વમાં એ રીતના એકત્વ છે પણ આપણે કઈક બીજી રીતે જ સમજવા જઈએ છીએ એવી રીતે નથી સમજવું ના સમજાતો તો એમને જ મૂકી રાખવાનું હા સમજાય કે ના સમજાય દરેક શબ્દો એની અપેક્ષા લખાયેલા છે જોવાનું છે તમારે ના એટલે મને જે ભેગા થાય એને રિલેટિવ અને આ બે બે સમજવાનું આમ ના કશું સમજવાનું નથી તમે તમારું પિંડ બરાબર થઈ ગયું જે સમર્પણ કર્યું એને પિંડદાન કહેવાય પછી બાય રિલેટિવ પણથી કીર્તિ બેન છે બાય રિયલ પણથી શુદ્ધ આત્મા છું જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે આ દ્રષ્ટિ થઈ ગયું એટલે તમારું એકત્વ સ્વાતમ સંધાઈ ગયું તમારું કુટુંબી થઈ ગયા તમે વાત સમજાય કે ના સમજાય કીર્તિ બેન વાત સમજાય કે ના સમજાય સમજાય બાર જે બી ભેદવાળો જ વ્યવહાર હશે આપણે એને અભેદ નથી કરવાનું એ તો પૂર્વના જ્ઞાન પ્રમાણે નો ભાગ છે એ ક્યારે અભેદ ના થઈ શકે બરાબર એ બધા એ રોલ છે ને એનું કાસ્ટિંગ થઈ ગયું છે એટલે એ રીતના રોલ જ કરવાના તમે હા પાછમ જાને એ રોલ કરવાના પણ તમને તમારા પદમાં દાદાએ બેસાડી દીધું છે એ પાંચ આજ્ઞા થી એને જોઈ લેવાનું બસ બીજું બહાર કોઈ ફેરફાર નથી કરવાનો બરાબર સમજી કીર્તિ બેન વાત જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સરસ સમજાયું જય સચ્ચિદાનંદ આખા દિવસ નો સત્સંગ નો તો ઇંતજાર હોય છે પણ આ અનુભવ નો એક વિશેષ ઇંતજાર હોય છે કે આજે આપણને આપણી વચ્ચે જે આવે છે તે વિપુલભાઈ પટેલ ભાદરણના છે અને એમને આપણે સાંભળીએ દાદાના ગામના છે એટલે તો કંઈક વિશેષ આપણને લાભ મળશે કારણ કે એમણે બહુ મહેનત કરી છે એમની સ્કૂલમાં પણ સ્કૂલમાં પ્રિન્સિપલ સાહેબ છે હમણાં
પધારજો વિપુલભાઈ. I don't see Vipulbhai. He's there. He was. No, no, આ કોઈ બીજા વિપુલભાઈ છે. Sorry. No, no, he was. Avila, initially. Yes. Let me see. કોઈ બીજા નામથી પણ આવી શકે છે એટલે હવે આપણે દીકરા નામ શું છે? હા? No, he came as Vipul Patel. એમના સનનું નામ? હા? હે સર્વે સંગીતધારી મહાત્માઓ, આપ સર્વેને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનાજી. જય સચ્ચિદાનંદ જયનેશભાઈ. જય સચ્ચિદાનંદ. આજે મને જીવનની અંદર જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી મળ્યા પછી જે આખું જીવનમાં પરિવર્તન આવ્યું છે, જે જે અનુભવ થયા છે એની હું આજે વાત કરીશ તમને. મને ખ્યાલ છે ત્યાં સુધી મમ્મી એવું કહેતા હતા કે જ્યારે દાદા ભગવાનની જન્મજયંતિ ઉજવાઈ ભાગણ ગામની અંદર, ત્યારે આઈ થિંક હું 7મા કે 8મા ધોરણમાં હઈશ અને એમની શોભાયાત્રા નીકળી હતી ત્યાં. એ દાદા ભગવાનને નાનો હતો ત્યારે એમના દર્શન થયા હતા અને ત્યાર પછી 1999માં આઈ થિંક એપ્રિલ કે મે મહિનાની અંદર સાંજે અમે એક મિત્રના ઘરે બેઠા હતા, હું, મારા મિત્ર સમીર, બીજા બે મિત્રો અને એક અંકલ હતા જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ આગળ પડતા હતા, અને એમની સાથે ભગવાન વિશેની કુદરતી એની અંદર એવી બધી વાતચીત નીકળી જેમાં સમીરે એવા બધા પ્રશ્નો પૂછ્યા. મને એ વખતે વિચાર આવ્યો, એ વખતે 99ની અંદર અમે જયારે બધા ભેગા થઈએ ત્યારે આવી કોઈ દિવસ વાત ના નીકળે, પણ એ વખતે એને જે જવાબો આપ્યા અને જે પ્રશ્નો કર્યા તો મને એવું થયું કે શું બોલી રહ્યો છું. એટલે પછી એમના ઘરેથી નીકળ્યા પછી અમે બધા ભેગા થયા અને મેં પૂછ્યું કે તું જે વાત કરું છે શું છે. એ વખતે એને મને બધી વાતચીત કરી કે આવી રીતે આપણી અંદર પોતાની અંદર અંતઃસ્કરણ હોય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણે પોતાની સાથે વાતચીત કરી શકીએ, પોતાના દોષ જોઈ શકીએ, ઘણી બધી એવી શક્તિઓ આપણી અંદર પડેલી છે. તો આવી બધી વાતચીત કરી તો બાપુ પોતાની જોડે કેવી રીતે વાત થાય? એટલે પછી એણે મને કહ્યું કે તું અત્યારે કશું કરીશ નહીં, હું તને 5 વસ્તુ આપું છું એ તું કર્યા કરજે. એટલે આઈ થિંક એપ્રિલ કે મે મહિનામાં એણે 5-6 સાધનો મને આપ્યા હતા 99માં, અને ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્માની પ્રાર્થના અને કીર્તન ભક્તિ, એ લગભગ 6-1 મહિના સુધી હું હૃદયપૂર્વક કર્યા કરતો હતો. અને 21/11/99 અને એણે મને ભગવાનના જે વર્ણન કર્યું, જ્ઞાની પુરુષ કેવા હોય એ બધું વર્ણન કર્યું, એ વખતે મને ખૂબ હૃદયની અંદર બધા વિચાર આવ્યા કે ક્યારે હું મળું, દાદાને જોઉં. અને 21/11/99 જન્મજયંતિમાં સિંહોદ અમે ભાગરણથી લક્ઝરી લઈને ગયા હતા અને ત્યાં જ્ઞાનવિધિનો પ્રોગ્રામ હતો સંયમધામમાં. એ 99માં દાદાજી પાસે એ પહેલાં તો જ્યારે ફંક્શનમાં એ વાનમાંથી ઉતર્યા મંડપની અંદર જ્યાં આગળ સ્ટેજ હતું અને હું ત્યાં અંદર બેઠો હતો બધા મહાત્માઓની વચ્ચે ત્યાં આગળ, અને ખાલી વાનમાંથી ઉતરતા જ મેં એમને જોયા અને એટલું બધું હૃદય ભરાઈ ગયું. એ વખતે ત્યાં મંડપમાં બેઠો ખૂબ રડી પડ્યો. અને પછી સાંજના જ્ઞાનવિધિનો પ્રયોગ હતો, સાંજના હતો એટલે સાંજે એમની પાસે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થઈ, દિવ્ય દ્રષ્ટિ પડી, અને પછી અમે રાત્રે જે કહ્યું કે આ પ્રમાણે બોલતા બોલતા સુઈ જજો, એટલે પછી અમે તો બધા 2-3 બીજા મિત્રો હતા ત્યાં અમે લક્ઝરીમાં સુઈ ગયા હતા જ્ઞાન લીધા પછી, અને લક્ઝરીમાં ત્યાં સીટ ઉપર જ પહેલા સુઈ ગયા હતા અને બોલતા બોલતા સુઈ ગયા. અને સવારે ઉઠ્યા પછી મહાત્માઓ જે અનુભવ થયો, જે ખરેખર જે અંદર જે લાઈન ઓફ ડિમાર્કેશન જે કહીએ, બ્લડલેસ સર્જરી થઈ ગઈ અંદર, અને જે સુખનો જે સ્વાદ ચાખ્યો એ અનુભવ એટલો હજુ પણ આમ ફેસ રહ્યા કરે છે સંજોગ
એ વખતનું, કે આ જો બધાને મરી જાય તો અંદરનું જીવન એટલું મસ્ત બની જાય અને કોઈને જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ ના રહે, એટલું મસ્ત લાઈફ જીવે એવું નિરંતર રહ્યા કરે. અને પછી આખું એક જીવનની શરૂઆત થઈ, કારણ કે પહેલાનું જે જીવન હતું એ આખું દિશાવિહીન જીવન હતું. મારી 94-95 જે જીવન હતું તે બહુ જ ખરાબ હતું. હોસ્ટેલ લાઈફ મારી બહુ જ ખરાબ હતી. કોઈ ધ્યેય નહોતો જીવનનો, બરાબર, કે મનુષ્યને કહેવાને લાયક નહીં કે ભાઈ આપણે એવા બધા જે વિચારો છે કે જે આપણને પોતાને જ થાય કે ખરેખર દુનિયામાં સૌથી નાલાયકમાં નાલાયક માણસ હું હોઈશ, એવું આ દ્રષ્ટિ મળ્યા પછી એવું ખરેખર ખૂબ અંદર એવું ભાન થયું. અને ધીમે ધીમે જેમ જેમ સત્સંગમાં આવતા ગયા એમ ધીમે ધીમે ખબર પડી કે પ્રતિક્રમણ શું છે, સામાયિક શું છે. અને પછી એક અનુભવ તમને કહું કે એ જ્યારે ખબર પડી સામાયિક વિશે, કે શક્તિ માગી દાદા ભગવાન પાસે, અને પછી એક રૂમમાં બેસી અને આપણે આંખો બંધ કરી અને આપણા જે જે દોષ થયા હોય એ શક્તિઓ માગી એટલે આપણે દેખાશે. તો નાનપણથી અત્યાર સુધી એ 1999માં લગભગ પહેલા ધોરણમાં કે ચોથા ધોરણમાં કે નવમા ધોરણમાં કે વેકેશનમાં કયે ગયા હોય રહેવા, અને એમાં જે જે કંઈ દોષ થયા હોય એ બધા જ દોષ એ મને અંદર દેખાયા. અને ખૂબ એ વખતે પણ હું રડી પડ્યો હતો કે આટલા બધા દોષ મારાથી થયા છે. અને ધીમે ધીમે જેમ જેમ આગળ આગળ વધતા ગયા સત્સંગમાં એમ આપતા પુત્રોનો પરિચય થયો અને આપતા પુત્રો પાસેથી પણ ખૂબ સમજ પ્રાપ્ત થઈ. અને એટલી બધી પ્રાર્થનાઓ ખબર પડી કે ક્યાં આગળ જઈએ તો કેવી રીતે પ્રાર્થના થાય, તો એ એમની પાસેથી જાણવા મળ્યું. અને ધીમે ધીમે ખરેખર અંદર એટલો બધો આનંદ વધતો ગયો. અને ભાદરની અંદર પણ હોલ બન્યા પછી હોલનું જે ઉદ્ઘાટન થયું, દાદાજી આવ્યા અને સરસ એટલા બધા પ્રસંગો થયા, એટલી બધી કીર્તન ભક્તિ થઈ, એનાથી નિરંતર અંદર આનંદ રહ્યા કરતો. અને બીજા અનુભવ કહું તમને હું ખાસ, તો 2016-2018 આંકલાવ હાઈસ્કૂલમાં, આમ તો મારે 1997માં હું આંકલાવ હાઈસ્કૂલમાં જોઈન થયો હતો શિક્ષક તરીકે. મારો વિષય ગણિત અને વિજ્ઞાન છે અને છેલ્લા 23 વર્ષથી ત્યાં કામ કરું છું. પણ જ્યારે પ્રિન્સિપાલની પોસ્ટ ખાલી પડી એ વખતે મને અમારા ટ્રસ્ટીઓએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નવી કોઈ એપોઇન્ટમેન્ટ ના થાય ત્યાં સુધી મને 3 વર્ષ માટે એક સરસ તક મળી કે પ્રિન્સિપાલ તરીકે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હું ત્યાં કામ કરું. અને એ દરમિયાન 2016માં એ જે ખરેખર અનુભવ અત્યારે હું જે હું તમને કહું, એટલો બધો આનંદ થયો 2016માં કે દાદાજીએ આજ્ઞા કરી અને ભાઈ તું બેસ, તને કહેશે તો અને ખૂબ સરસ કામ કરીશ અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા. અને ત્યાર પછી વડીલ મહાત્મા શ્રી રજનીભાઈ અને આપતા પુત્ર શ્રી દીપક આનંદજી એમની સાથે વાતચીત થઈ અને એમણે જે એક સુંદર કાર્યક્રમ બનાવ્યો અને એ સુંદર ટાઈમ ટેબલ પ્રમાણે 2016માં જે કામ થયું, એ દર મહિનાના છેલ્લા શનિવારે વેલ્યુ એડેડ એજ્યુકેશન એન્ડ કેરેક્ટર બિલ્ડિંગ એટલે કે મૂલ્ય આધારિત શિક્ષણ અને ચારિત્ર ઘડતરનો જે કાર્યક્રમ થયો, એ દરમિયાન વિદ્યાર્થીઓ 9-12 ધોરણના આઈ થિંક એ વખતે 1700 સ્ટુડન્ટ હતા, એ 1700 સ્ટુડન્ટને ગ્રાઉન્ડ પર બેસાડી અને દર મહિનાના છેલ્લા શનિવારે અલગ અલગ આપતા પુત્રો દ્વારા દાદાના ખૂબ ખૂબ આશીર્વાદથી એમની કૃપાથી વિદ્યાર્થીઓ એટલા બધા પ્રશ્નો પૂછ્યા. અને વિદ્યાર્થીઓની અંદર અત્યારે એ જે બેચ હું જોઈ રહ્યો છું કે એ જે સત્સંગ છે એના બીજ સ્વરૂપે જે સમજ એ લોકોને પ્રાપ્ત થઈ અને એમનું જે જીવન અત્યારે સુંદર બની રહ્યું છે, એનાથી એ અનુભવ અવર્ણનીય છે કે તમને કહી શકાય નહીં કે વિદ્યાર્થીઓ જે લખીને આપી ગયા છે પોતાનો અનુભવ, કે એમને જે જે વાત એ વખતે સમજાઈ છે, જે જે જવાબ મળ્યા છે, અને એ પોતે મેં ત્યાં આગળ સ્કૂલમાં એ ફાઇલ કરેલી કે કયા કયા પ્રશ્નો એમણે પૂછ્યા હતા અને એનાથી એમને ખૂબ ફાયદો થયો. અને 3 વર્ષ મહાત્મા હું કહું કે અમારી સ્કૂલની અંદર 1-12 ધોરણ એક સાથે ચાલે છે અને ટોટલ 3000 ઉપર સ્ટુડન્ટ છે અને લગભગ 100 ઉપર ટીચર્સ છે, 110 ટીચર્સ હતા એ વખતે અને ખૂબ મોટી સંસ્થા છે. અને બધા આપતા પુત્રો અને રજનીભાઈ એ પણ આવેલા છે સ્કૂલમાં
અને ખૂબ સુંદર એ દાદાની અસીમ કૃપાથી એ જે 3 વર્ષ મેં જે કામ કર્યું છે એકદમ નિરાકુરતા અને અંદર આનંદ સાથે, કારણ કે સવારમાં જઉં એટલે પહેલા ઓફિસમાં સિમંદર સ્વામી ભગવાન, દાદા ભગવાન, તનુ દાદાજી, સરસ્વતી દેવી એને હું પ્રાર્થના કરું કે દાદા ભગવાન, હે કનુ દાદાજી, વિપુલભાઈના હૃદયમાં બિરાજમાન થાઓ અને આપ જ સુંદર આદર્શ વ્યવહાર કરાવો અને પ્રાપ્ત સંયોગોનો સુમેળ સારી સમતા ભાવે નિકાલ કરવાનો પુરુષાર્થ કરવાની શક્તિ આપો અને આખા દિવસ દરમિયાન જે જે સંજોગ પ્રાપ્ત થાય એ સંજોગની અંદર સમભાવે એનો નિકાલ થાય એવી કૃપા આશીષ વરસાવજો એ પ્રાર્થના કરી અને ત્યાં બેસી અને પછી 3 વર્ષે કામ કર્યું એ ખૂબ મજા, ખૂબ જ આનંદ થયો અને અત્યારે પણ જે અમે કામ કરી રહ્યા છીએ એ ઘણા બધા સરસ પ્રોજેક્ટ લઈ અને કામ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓને આ જે જે સમજ, સાચી સમજ પ્રાપ્ત થાય, માતા પિતા માટે જે એમને માન, જે ભાવ, એમની જે પહેલ લેવાની છે, બરાબર છે? કારણ કે અત્યારે એ લોકોને બહુ જ પ્રશ્નો છે, આ એને કહે એટલે એ લોકોને એક સાચી સમજ એ આપીએ છીએ અને ખૂબ સુંદર પ્રતિભાવ એ લોકોને પણ મળે. અને જ્યારે આ સત્સંગ ગોઠવાયો 2016માં ત્યારે પેરેન્ટ્સના પણ ઘણા બધા મેસેજ આવતા હતા કે અમને પણ બોલાવો એની અંદર અને ખૂબ સુંદર કામ કર્યું. એટલે એના માટે ખૂબ ખૂબ આભારી છું રજનીભાઈ, દીપક આનંદજી, સર્વે આપતો પુત્રો અને દાદાજીનો જે અનુભવ મને જે જીવનની અંદર એવું લાગે કે દાદા મળ્યા પછી આખું જે જીવન છે એ મનુષ્ય જીવન એ સાર્થક થઈ ગયું છે અને એક ધ્યેય સાથે નિરંતર આજ્ઞા ધર્મમાં એટલી બધી ખૂબ ખૂબ શક્તિઓ માગી અને આખું જીવન એ પસાર થઈ રહ્યું છે, કુદરતી રીતે પસાર થઈ રહ્યું છે. કારણ કે જેટલા જેટલા પ્રતિકૂળ સંજોગ આવે છે એ પ્રતિકૂળ સંજોગોની અંદર અંદર જે સ્થિરતા રહે છે એ વખતે જે જ્ઞાન હાજર થાય છે અને સંજોગોનો નિકાલ થાય છે, સમભાવ નિકાલ થાય છે, એ આશ્ચર્ય લાગે છે એ વખતે કે ખરેખર આ કઈ રીતે બની શકે છે. કારણ કે પોતાની આપણને એવું લાગે કે આ પોતાની જાત પર જે શંકા પડી કે હું નથી, હું ખરેખર હું આ છું, મનુષ્યનો આ છે અને જે કામ થઈ રહ્યું છે નિરંતર એક કુદરતી પ્રવાહમાં જીવન જીવી રહ્યું છે, ખૂબ મજા. અને બીજો એક તમને અનુભવ કહું કે જ્યારે શિબિરની અંદર પણ ઘણું બધું શીખવા મળ્યું છે અને શિબિરમાંથી આવ્યા પછી પણ એ જ્યારે અનુભવ પ્રેક્ટિકલ જ્યારે અનુભવ થાય વ્યવહારમાં આવ્યા પછી અને જે શિબિરમાંથી જે સમજ મળી છે આપતો પુત્રો પાસેથી અને એ જ્યારે વપરાય છે વ્યવહારની અંદર ત્યારે પણ અંદર એક જબરજસ્ત અહોભાવ થઈ જાય છે દાદા માટે. અભો હો કે એવી આ સમજ પ્રાપ્ત થઈ જાય કે જેનાથી અત્યારે નિકટ આ જો સમજ ના હોત તો કોઈ અલગ જ દિશામાં આખું જીવન જતું હોય. અને મને પોતાને જ્યારે મારા જીવનની અંદર મને એક મુશ્કેલી આવી મોઢાની અંદર કે ભાઈ આપણી જે દાપણની જે ઢાળ હોય એ જ્યારે અંદર શરીરની અંદર મોઢામાં ત્રાંસી ઉપટી ગઈ અને એની પર ચામડી બધી આવી ગઈ અને મોઢું આખું બંધ થઈ ગયું હતું. એ વખતે જયારે ઓપરેશન થયું ત્યારે ડોક્ટરે મને એવું કહ્યું કે 1.5 કલાક થશે, એ જગ્યાએ લગભગ 4.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને એ વખતે પણ હું અંદર નિરંતર મારી સાથે દાદાજીનો ફોટો લઈ ગયો હતો અને અંદર નિરંતર મને એવું લાગ્યા કરે કે એનએસએસએ આપ્યો છતાં મને અંદરથી એવું લાગ્યા કરે કે હું અંદર જાગૃત અવસ્થામાં છું અને હું અભ્યાભાસ સ્વરૂપે શુદ્ધાત્મા છું, અભ્યાભાસ સ્વરૂપે શુદ્ધાત્મા છું. એવું નિરંતર અંદર એ પ્રક્રિયા છે એ ચાલ્યા કરતી હતી. અને પછી ઓપરેશન થયા પછી 1 અઠવાડિયા પછી જ્યારે ફરી મને એની અંદર એ મુશ્કેલી આવી કે ફરી મોઢું આખું એ બંધ નહોતું થતું અને ફરી ઓપરેશન કર્યું અને ફરીથી પણ મેં આ પ્રમાણે આખો જે સિદ્ધ સ્તુતિ છે એના જે ગુણો છે એની જે ગુણોની જે ભજના છે એ અંદર શરૂ થઈ ગઈ અને એનાથી આખું જે પરિણામ મને જે મળ્યું છે અત્યારે અત્યારે ખૂબ સુંદર એ મને આખી જે મુશ્કેલી છે આખો જે અસાતા વેદીય કર્મનો જે આખો ઉદય છે એ કેવી રીતે પસાર થઈ ગયો એ કલ્પના લાગે આપણને કે એના ખરેખર અદ્ભુત આ વિજ્ઞાન છે, જબરજસ્ત વિજ્ઞાન છે આ. અને વિજ્ઞાન જગતમાં જીવતા જીવો એ જેમ જેમ આ વિજ્ઞાનની સમજ એમને પ્રાપ્ત કરી જશે એમનું જીવન એટલું સુંદર બનતું જશે, એમને જીવન જીવવાની ખૂબ મજા આવશે. તો મને એક જ મારો આ અને પ્રાર્થના જે કહું છું કે સ્કૂલની અંદર પણ મને આજે શુદ્ધાત્માની પ્રાર્થના છે એ દરેક વિદ્યાર્થીઓને હું પહેલાં બોલાવું છું અને પછી એ પ્રાર્થના બોલાયા પછી અને દાદાને પ્રાર્થના કરું છું કે હે દાદા ભગવાન,
આપ વિપુલ બેના હૃદયમાં બિરાજમાન થાવ અને આપ જ આ ભણાવો જે વિષય મારે ભણાવવાનો છે, જેમ છે તેમ ભણાવો એવી શક્તિ આપો, અને એ વિષય ભણાવવા મને જે કઈ હરકતો ગૂંચો આવે, મુશ્કેલી આવે તે દૂર કરી આપજો. એટલે અંદર જેવો ક્લાસમાં જો એ પહેલા અંદર નિરંતર એ પ્રેયર થઈ જ જાય કુદરતી, અને પછી આખો સમય કઈ રીતે પસાર થઈ જાય એ ખ્યાલ જ ના આવે. એવી રીતે આખું જીવન મહાત્મા અત્યારે નિરંતર સવારે ઉઠીએ 5 વાગે ત્યાંથી પ્રાર્થનામય જ જીવન પસાર થાય છે, અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક જીવન પસાર થાય છે. એક એક સંજોગોની અંદર કોઈ પણ ચડી જાય હોય, પ્રત્યેક સંજોગ આવ્યા હોય, પણ અંદરથી જે આનંદ અને જે સ્થિરતા છે એ દાદાની અસ્થિર કૃપાથી અંદર એ વખત એક સ્ટેબલ રહે છે અને સંજોગ એ પસાર થઈ જાય છે અને આનંદ વધતો જ હલકાપણું જે છે એ હલકાપણું મહેસૂસ થાય અને નિરંતર શક્તિ માંગ્યા કરું દાદા ભગવાન પાસે, હે દાદા ભગવાન, હે કનુ દાદાજી, અને નિરંતર આપની આજ્ઞા ધર્મમાં જ રહેવાય એવી કૃપા આશીષ પ્રસાદી. અને આખું જીવન એ પ્રમાણે જીવી રહ્યા છે, અને અમારો જે પરિવાર છે એ પરિવારમાં પણ અમારું જે આખું જીવન છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી પસાર થઈ રહ્યું છે, અને રોજ રોજ દાદા માટે અહો અહો થઈ રહ્યો છે કે દાદા ભગવાન કનુ દાદાજી જે એમના પાસેથી જે દ્રષ્ટિ મળી, જે દિવ્ય ચક્ષુ મળ્યા, અને એનાથી આ જીવનની અંદર જે પરિવર્તન આવ્યું છે, જે શુદ્ધ ભાવ ઉત્પન્ન થયો છે, અને એનાથી આખું જીવન ખૂબ સુંદર રીતે પસાર થઈ રહ્યું છે, તો એમને ખૂબ ખૂબ દાદા ભગવાન પાસે શક્તિ માગી અને આખું જીવન પસાર કરી રહ્યા. તો મહાત્માઓ અનુભવ તો ઘણા બધા છે દાદાજી પાસે પણ, કારણ કે ઘણી બધી વખત હું જ્યારે આમ ભાવ થાય આપણને કે દાદાજીના દર્શન કરવા છે, તો એ વખતે કુદરતી એવો સંજોગ જ ભેગો થઈ જાય કે ખરેખર એમના ઘરે જવાનું થાય, અથવા ભાગ પ્રોગ્રામ ગોઠવાયો હોય, અને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે. બાકી અમારે તો કોઈ એવું છે જ નહીં કે અમને કઈ રીતે આ માર્ગ અમને પ્રાપ્ત થાય, મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય, મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય, કશું જ ખબર નથી, પણ દાદાએ જ અમને ઉચકી લીધા છે અને આખું જીવન સુંદર બની રહ્યું છે. તો મહાત્માઓ અમારો અનુભવ છે, અનુભવ તો ખરેખર એ શબ્દાથી જ છે, પણ આ શબ્દોથી વ્યવહારથી જે અનુપમ જે આનંદ રહ્યા કરે છે એ આ શબ્દોથી વ્યક્ત કર્યો. બાકી કોઈ એવું અમે કહી શકીએ એમ નથી, કારણ કે શબ્દાથી જ છે. અને તો દરેક આપતા પુત્રો મહાત્માઓ આપ સર્વેને મારા નમસ્કાર અને પ્રાર્થના કે અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો કે જે આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે, જે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે, એ એમાં નિરંતર શુદ્ધ ઉપયોગપૂર્વક જાગૃતિપૂર્વક આખું જીવન પસાર થાય અને જગત કલ્યાણના ઉત્કૃષ્ટ નિમિત્ત બનીએ. કારણ કે હજુ પણ અમારે જે અમારો જે વ્યવસાય છે, ખાસ તો દાદા કહેતા હતા કે અમારો જે વ્યવસાય છે પવિત્ર વ્યવસાય છે, બરાબર, કે લાઈવ એલિમેન્ટ જોડે વ્યવસાય છે, કે તમને જોઈને તમારા સહવાસથી તમારી સાથે રહીને તમારી પાસેથી ઘણું બધું શીખીને એ લોકોનું જીવન ખૂબ સુંદર બની શકે એવું છે. એ પ્રમાણે ખૂબ શક્તિ માગી અને બધાનું જીવન ખૂબ સુંદર બને એવા ખૂબ ખૂબ પ્રયત્નો કરજો, શક્તિઓ માગજો, ખૂબ પુરુષાર્થ કરજો. તો એક એ પણ અમને થાય કે ખરેખર અમે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રથી વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે, અને અમારી સ્કૂલની અંદર જે જગત કલ્યાણના જે પદો ક્ષેત્રમાં એમાં જે આ દુનિયામાં સર્વે જીવને એ જે પ્રાર્થના છે, કવિરાજનું જે પદ છે કલ્યાણ ભાવના, એ અમારી સ્કૂલની અંદર જે 2016-17-3 વર્ષ એક ફંક્શનની અંદર કોઈ પણ ફંક્શન હોય તો એનાથી શરૂઆત, જ્યારે અમારી સ્કૂલના 2017માં જ્યારે 100 વર્ષ પૂરા થયા એ વખત દાદાજી પાસે હું ગયો હતો, અને એમણે મને લગભગ 35 આપ્તસૂત્રો 35 આપ્તસૂત્રો મને પીક કરી આપ્યા હતા, અને આખી સ્કૂલના કમ્પાઉન્ડમાં મેં લખાયા હતા કે જે વિદ્યાર્થીઓને રમતા રમતા દિવાલ પર નજર પડે તો એમને કામમાં આવે. અને ત્યાર પછી મારો જે જેટલા પીરિયડ હોય, પ્રોક્સી પીરિયડ હોય, તો પ્રોક્સી પીરિયડમાં હું વિદ્યાર્થીઓને નોટ અને પેન લઈ અને ગ્રાઉન્ડ પર લઈ જાઉં અને કહું કે બધા આપ્તસૂત્રો દિવાલ પર છે એ તમારી નોટમાં લખી આવે, અને વાતમાં લખી લાવે કે 33 આપતો સુધો, અને પછી એ લોકોને ગ્રામ પર ઉભો રાખવો, અને પછી પૂછું અમે જેટલા તમને કહું બહુ જ ગમ્યું. તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ખાતી વખતે ખોલકાની એ ભયંકર ગુણો છે સાહેબ, બરાબર, હું હવે ખરી ક્યારેય નહીં કાઢું, પછી દાન કરવું એટલે ખેતરમાં વાવવું, બરાબર, સમજથી સુખ્યા થવાય પૈસાથી નહીં, આપણે સીધા થવાની જરૂર છે, બરાબર, સીધું થવાની જરૂર નહીં, ઘણા બધા. અને જીવનમાં ક્યારેય ભૂલાવવા ના જોઈએ,
બરાબર માંગવા જેવી ત્રણ જ વસ્તુ છે, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન. આવા બધા વિદ્યાર્થીઓને ખૂબ એ જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવા બધા આખા સૂત્રો દાદાજીએ અમને કહ્યા હતા અને ત્યાં લખાયા હતા. અને એ જોઈને ઘણી બધી આજુબાજુની લગભગ 6 કે 7 સ્કૂલોની અંદર આ પ્રસૂત્રો લખાયા છે અને ખૂબ સુંદર એ લોકોના જીવનમાં અનુભવ થઈ રહ્યા છે. તો અમારો અનુભવ છે અને મને પંકજભાઈએ બેસતા વર્ષે કેલમપુર મળ્યા હતા અને મને કહ્યું કે વિપુલભાઈ તમે વાત કરજો. મેં કોઈ દિવસ એવી વાત કરી નથી, બરાબર. કારણ કે દાદાજીએ પણ ઘણી વાર કહ્યું કે તમે લખો, લખવાની ટેવ રાખો, ડાયરી લખો, ડાયરીમાં તમારો અનુભવ લખો, બરાબર છે. તો આ મારો કટ થયો અવાજ. વિપુલભાઈ જય સચિદાનંદ, સંભળાય છે તમારો અવાજ? નથી સંભળાતો. કેમ અવાજ જતો રહ્યો? બહુ લો આવે છે. અચ્છા, હવે હવે ઓકે બોલજો તમે. ના, તમે તમે જઈને પાછા આવો ને જરા પ્લીઝ, કારણ કે આ ફોન આવે છે ને તો પછી વોલ્યુમ નથી આવતો, તમારો અવાજ નથી આવતો. હા, તમે નહીં, તમે એક્ઝિટ થઈને પાછા એન્ટ્રી કરો, એન્ટર થાવ. હા હા, એક જ મિનિટ લાગશે. ધ્યાન નહીં આપવું તો એનું પરિણામ શું આવશે, તને શું લોસ થશે, બરાબર છે. એટલે આખું એ જે આખો જે ભાગ હતો ને એ ખરેખર કુદરતી કૃપા જ કામ કરી રહી છે, જબરજસ્ત કૃપા. એમ ખરેખર બહુ જમીન આસમાનો ફેર, એમ ઘણો બધો ચેન્જ થયો. કારણ કે એનું જે આખું જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે, એનું જે ડેવલપમેન્ટ છે, જે મેચ્યોરિટી છે, એ ખરેખર હજુ 11th માં છે. પણ ખરેખર મારા મિત્રો પણ કહે છે અને એની જોડે વાતચીત કરીએ આપણને ખબર પડે કે ખરેખર કૃપા ખૂબ કામ કરી રહી છે. કારણ કે 1.5 મહિનાનો જયારે હતો દીપક આનાજી, અને જયારે ભાદરણ મારા વાઈફ અને ભદ્રકાળી મંદિર લઈને આવ્યા, એક દિવસ દાદાજી નો સત્સંગ હતો, ઉતારો મારા ઘરે હતો. અને એ વખતે દાદાએ એને ફરામાં લઈ અને ખૂબ વિધિ કરી દીધી અને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા. અને પછી સત્સંગ હોય અને ઘણો બધો એને આપતો પુત્રો નો દાદાનો ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા. એટલે અત્યારે ખૂબ સુંદર એનું પણ પરિણામ મળી રહ્યું છે અને ખૂબ હેપી બધા, ખૂબ આનંદ. એટલે આપણે એમ કહીએ છીએ કે આ જ્ઞાન એવી વસ્તુ છે, દાદાનું વિજ્ઞાન, કે એને મળે છે એવા અમુક પ્રકારની પ્રકૃતિમાં એવો બધો ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય છે, એ કૃપાનું જ ફળ છે. પણ એમાં કહે ને કે અમુક દેખીતા દોષો તો એમ જ જતા રહે છે, એમને એમ જતા રહે છે. તમારો આ દાખલો છે, કારણ કે તમે એક વખત વાત કરેલી ને એટલે મેં કીધું કે મહાત્માને ખબર પડે એટલે ખાસ, પણ તમે નેચરલી કીધું. બહુ જ માટો હતો ખરેખર, એટલી બીક હતી મારી, એટલે બહુ જ માટો એની જગ્યાએ આખું બદલાઈ ગયું, પરિણામ બદલી ગયું આખું. સિદ્ધાત્માના દર્શન કરી લઉં, દાદા ભગવાન ને હાજર કરી દઉં અને પછી નિરંતર એ પ્રક્રિયા કુદરતી જ થયા કરે. મારે ગોઠવણી કરવી નથી પડતી, એ ગોઠવણી કુદરતી થઈ જાય છે. અને એટલો લાગતો જ નથી, ફ્રેશનેસ જ રહ્યા કરે. આજે મને સ્ટાફમાં બધા જ કે તમારો પહેલો પીરિયડ હોય કે 8મો પીરિયડ હોય, જે ફ્રેશનેસ છે, જે દાતા તમે જે ઉત્સાહ, જે એક્સાઇટમેન્ટ છે, એ ગજબ છે. એ ખબર નહીં પડતી કે આમ કઈ રીતે છે, દાદા ભગવાનની અસીમ કૃપા કામ કરી રહી છે. વાત સાચી છે, વાત સાચી. એટલે દાદાએ ખાસ કીધેલું કે તમારી જાતને જોજો કે જ્ઞાન પહેલા તમે કેવા હતા, તમારી અંદર શું બધું હતું, અને જ્ઞાન પછી તમારામાં શું ફેરફાર થયો ને એની નોંધ લેશો ને, જે તમે બહુ સારી રીતે વર્ણન કરી અને એ બહુ હેલ્પફુલ છે કે કેવી રીતે આખા ફેરફાર થાય છે એવી રીતે. અને આજે તમે પ્રિન્સિપલ થયા અને એ તમે જે ખૂબ લઘુ ભાવે જે બધા સ્ટાફ જોડે પણ રહ્યા છો, સ્ટુડન્ટ જોડે પણ રહ્યા છો,
અને જે રીતે તમે આખું આ દાદાના વિજ્ઞાનને કેમ કરીને છોકરાઓ લગી મળે એની જે સારી રીતે ગોઠવણી કરી એ બહુ મહત્વનું છે. કારણ કે દાદાનું વિજ્ઞાન જ કામ કરશે, આપણે તો ખાલી પેલા કહીને વચ્ચેના જઈને આપણે મૂકવાનું છે. અને એ તમે તમારી સૂઝબૂઝથી બહુ સારી રીતે મૂક્યું. અને પીપલ સુરે જે છેલ્લે દિવસે થયું ને, જે આપણે સિન્સિયરિટી મોરાલિટી અને ઓનેસ્ટી જે ખરેખર અલગ જાણવા મળ્યું, કઈક નવું જાણવા મળ્યું યાર, અને ખરેખર ખુબ મજા આવી એ લોકોને બધા પણ. ઓફિસમાં તમે જેને પ્રાર્થના કરો છો, ક્લાસ લેવા પહેલા પ્રાર્થના કરો છો, જે દાદાએ કીધું છે, આ બધા વાત એના માટે કરવાની કે એમાં જે દાદાએ સિદ્ધાંત કીધો છે ને એ તમે બહુ સારી રીતે વાપરો છો. દાદાએ કીધું છે કે વિધિપૂર્વક કરેલું કામ હંમેશા સફળતાને જ આપે છે, પરમ સિદ્ધિ પમાડે. અને આ જે ગોઠવણી એ બહુ મોટી વિધિ છે, પ્રાર્થના એ બહુ મોટી વિધિ છે, અને એ આપણે કરીએ એટલે પછી દાદા જ અંદર કામ કરે અને જીવન કેવી રીતે પસાર થાય છે આપણને ખબર પડે નહીં. દાદા પાસે જે માંગો એ મળે, માતા પિતા પાસે એ આખું જે આખો ફેરફાર થયો શિબિરમાં, તો આ શિબિરની તો દાદાની કૃપા જ કામ કરે છે. પછી તમે જે ઢાળ માટેની વાત કરીને જે ભયંકર ભારે વેદનીય કર્મનો હિસાબ હતો એમાં જે દાદાની આત્મા ગુણોની સિદ્ધ સ્તુતિનું આરાધન એ જે તમે કર્યું, પ્રાર્થના એ બધું કેવી રીતે પસાર થઈ ગયું. અને તમારી આ ભાવના છે કે લોકો આ વિજ્ઞાન ને પામે, અને કારણ કે એમાં તો આટલો બધો ફેરફાર થયો. સ્ટુડન્ટ ના તમે દાખલા આપ્યા કે કેવી રીતે આટલા વર્ષો પછી પણ એ લોકો જે ફેરફાર થયો ને તમે જે ગોઠવણી કરી છોકરાઓને, જેને કે તમે લખી નાખો બધા સૂત્રો, બહુ સરસ. એટલે લખવામાં છે ને એમને ઉપયોગ મૂકવો પડે લખવા માટે, તો તમે એ લોકોનો અનુભવ જોયો તમે બહુ સારી રીતે. તો પેરેન્ટ્સ કદાચ વાંચશે તો એમને પણ ખુબ મજા આવશે કે આ સરસ વાત છે, આ સાચી વાત છે. એટલે એ લોકોને કઈ પામે એ લોકો એમ, એ હેતુથી તમે પણ ઘેરે આપજો, લઈ જજો એમ લખીને. બહુ સરસ વિપુલભાઈ, તમે બહુ સારું કામ કર્યું, કરી રહ્યા છો, કરતા રહેજો. દાદાનું વિજ્ઞાન તો બધા સ્તરે કામ કરે એવું છે, અને આ સ્કૂલના ધોરણે જો જાય તો એ બહુ મહત્વનું છે. કારણ કે ઘરથી છોકરાને આખો ફેરફાર થઈ ગયો, તે તો આગળ જઈને શું કામ કરે. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર. જય સચિદાનંદ વિપુલભાઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ વિપુલભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો, અને તમારો તો આપણે તમારો ટ્રાન્ઝિશન પ્રિન્સિપાલ થયું ત્યારે તો હું હતો ત્યાં આગળ, અને જે આપણે એક વર્ષ ગજબનું તમે કામ કરી રહ્યું આપણે તો યાદ રહી જશે રજનીભાઈ, જબરજસ્ત કામ થયું એમ એક વર્ષ. બરાબર, અત્યારે તો મારી જગ્યાએ મારા મિત્ર છે બિપિનભાઈ છે ઇન્ચાર્જમાં, એ પણ આપણા મહાત્મા જ છે, દાદાજી પાસે જ્ઞાન લીધેલું છે. બરાબર છે, અત્યારે મારી જગ્યાએ એ છે, પણ એ પણ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે બધા સાથે, અને ખૂબ પણ પ્રોજેક્ટ બધા નવા નવા અમે કામ કરી રહ્યા છે, અને બીજા બે ત્રણ મિત્રો પણ સરસ રીતે છોકરાઓના ડેવલપમેન્ટ માટે અમે કામ કરીએ છીએ અત્યારે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે આપણે એક મિત્ર તો જેમિશાને સાંભળીએ, પછી ત્રિમંત્ર બોલાવીએ છીએ. બરાબર છે, સ્કૂલો નો પ્રોગ્રામ તો બહુ થયા છે, પણ હવે સ્કૂલો સમય પાછો છે, એટલે બાકી તો વિપુલભાઈ બધા બહુ અનુભવ કીધા. પણ બિગેનિંગ અમારાથી થઈ હતી સ્કૂલોના પ્રોગ્રામોના બધા, અને તો લાઈવ બધા છે, આપણે ઇન્ટરનેટ પર મૂક્યા પણ છે આપણે જીએસએસ સત્સંગ અમદાવાદના, સારા બધા અનુભવો અને સિમ્પલ બધી વાતો કરીને કુલદીપકને મેં
મહેન્દ્ર આનંદજી હતા અને ધીરુભાઈ ને બધા આવતા હતા ને એ બધું. અને પેલું પુસ્તક જયમેશ આનંદજી પેલું પુસ્તક ને અમારું જાણી એ સ્કૂલ ની અંદર મારે શનિવારે એસેમ્બલીમાં એક એક ચેપ્ટર જે વિદ્યાર્થીઓને ખૂબ એમને કામમાં લાગે એવા એક એક ચેપ્ટર નું વાંચન ધીમે ધીમે હું કરું એસેમ્બલીમાં. જે અમારું જ અહીં ખૂબ સુંદર પુસ્તક અમારું અહીં એ ભગવાન મહાવીર નું વાક્ય છે અમારું જ અહીં. હા અમારું એ તો આપણે ગુજરાત સમાચારમાં 3 વર્ષ સલંગ આવેલું બધા લેખ છે 132 લેખ છે ગુજરાત સમાચાર. હા 132 છે અને એ આપણે આપણે લેખક કે સાહિત્યકાર ના હતા પણ ગુજરાત સમાચારમાં એ સમયમાં બહુ સારું પેપર કહેવાય. એ સલંગ 3 વર્ષ આવેલું આપણે બરાબર 3 વર્ષ આવ્યું પછી આપણે કરીને કર્યું. ઘણા બધા સ્કૂલોના કામના બધા એના બેઝ ઉપર જ આ લેખો ને બધા બનેલા ને એ બધા પ્રોગ્રામ હતા. અને અમુક વસ્તુ સિંગોદમાં બધું કરેલું હતું જે મારે ત્યાં રહેવાનું થયું હતું ને બધું ત્યાં થયું હતું. પછી એને પછી આપણે સ્ટોરી કે કહાની રૂપે બનેલું અમારું અહીં પહોંચી ગઈ. આપણે જે છે ને એ 1500 ભૂલ એડજસ્ટ એવરીવેર બરાબર એ અને બન્યું તે ન્યાય એ એક એક વિદ્યાર્થી ના ઘરે 1500 સ્ટુડન્ટ ના ઘરે પહોંચી ગઈ આખલાવના. અને એક સબ્જેક્ટ આપણે લીધેલા સબ્જેક્ટ લઈ અને પેલા બુક આપતા હતા એનો સ્ટડી કરવા માટે અને પછી એની પર સત્સંગ થતો એટલે લોકો ક્વેશ્ચન એમાંથી લેતા હતા. દીપરે એક મિનિટ આપણે પંકજભાઈ ને જી બોલો એક 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 અડધી મિનિટ બસ. વિપુલભાઈ આપણી કેલમપુરની સ્કૂલમાં પણ બહુ જ સેવા આપી રહ્યા હતા. હા બરાબર યસ યસ આમ દર શનિવારે આવતા હતા યસ બરાબર યસ મેસ સેવા આવતા હતા સ્કૂલમાં દીકરોને છે ત્યાં બોલાવો સાથે ત્રિમંત્ર બોલાવી નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આય રિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુકારો એસો પંચનમુકારો પપાવપણાસનો પપાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિં પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય.